आठमी आदत, असरकारकता थी महानता सुधी पहुंचवानी चावी। अति प्रभावशाली लोकोनी सात आदतोना लेखक स्टीफन आर कोर्वे। नित्य ज्ञान ऑडियोज। प्रकरण 5, तमारा आवाज ने व्यक्त करो। दृष्टि, शिस्त, तीव्र इच्छा शक्ति, जंखना अने अंतरात्मा। सौथी शक्तिशाली ए छे जे तेना पोताना ताबामां होय। न्यूसियस एम्यूएस सेनेका। नित्य ज्ञान ऑडियोज। तमे जो तमाम महान सिद्धिओ मेळवनाराओनी जिंदगीनो अभ्यास करशो, जेमणे अन्यो पर गाज प्रभाव छोड्यो छे, जेमणे नोंधपात्र प्रदान कर्युं होय, जेमणे केतनी बाबतोने अमली बनावी होय, तमाममां तमे एक चोक्कस पेटर्न निहाळशो। पोताना सतत प्रयासों अने आंतरिक संघर्ष द्वारा तेमणे तेमनी चार प्राकृतिक मानवीय बुद्धि संवेदनाओं की क्षमताओं ने बहु महान रीते विस्तार साध्यो होय छे। आ चार बुद्धि संवेदनाओं की क्षमताओं सर्वोच्च नजरे पड़ता लक्षणों आ मुजब छे। मानसिक माटे दृष्टि, शारीरिक माटे शिस्त, भावनात्मक माटे तीव्र जुस्सो के आवेग, आध्यात्मिक माटे अंतरात्मा। आ लक्षणों अपना पोताना अवाजने व्यक्त करवानो सर्वोच्च साधनों पण सूचवे छे। लोकोमां, कार्य योजनाओमां, हेतुओमां अने साहसोमां शुं शक्य छे ते मननी आँखे जोवामां एवी ते दृष्टि के विजन छे। आपणुं मन ज्यारे जरूरियातोने शक्यताओ साथे जोड़े छे त्यारे दृष्टि उद्भवे छे। विलियम ब्लेके एकवार कह्युं छे तेम, अत्यारे जे साबित थई चूक्युं छे તે એકવાર કેવળ કલ્પનાનો વિષય હતો। લોકો પાસે જ્યારે દ્રષ્ટિ ના હોય, જ્યારે તેઓ દ્રષ્ટિ સર્જવાની મનની ક્ષમતાના વિકાસને અવગણે, ત્યારે તેઓ દોષારોપણ કરવાના માનવીય વનનના શિકાર બની જાય છે। જે અન્યો પર શાસન ચલાવે તેણે સૌ પ્રથમ તો પોતાના માલિક થવું પડે। ફિનિપ મેસેન્જર। શિસ્ત એટલે તે દ્રષ્ટિને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે કિંમતની ચૂકવણી। તે કપડાં વાસ્તવદર્શી અને કઠોર સત્યો સાથે કામ પાર પાડે છે અને તે સંબંધિત કાર્યને શક્ય બનાવે છે। દ્રષ્ટિ જ્યારે પ્રતિબદ્ધતા સાથે જોડાય ત્યારે શિસ્ત ઉદ્ભવે છે। શિસ્ત અને કટિબદ્ધતાથી બિનકુન ઊંટું ભોગ વિનાશ છે, તે ભોગ માંગે છે। ક્ષણિક આનંદ માટે કે રોમાંચ માટે જિંદગીના બહુ અગત્યની હોય તેવી ચીજોનો ભોગ ધરાવવો પડે છે। તીવ્ર આવેગ કે ઝંખના એ આગ છે, ઉત્કટ ઈચ્છા છે, તે ખાતરીની તાકાત છે અને દ્રષ્ટિને હાંસલ કરવા માટે શિસ્ત જાળવી રાખતી મહેચ્છા છે। માનવીની જરૂરિયાત જ્યારે અજોડ માનવીય પ્રતિભાની ઉપર ગોઠવાય ત્યારે તીવ્ર ઝંખના જાગે છે। મહાન હેતુઓ પાર પાડવા માટે પોતાનો અવાજ શોધવા તથા તેનો ઉપયોગ કરવામાંથી જાગતી તીવ્ર ઝંખના ના હોય ત્યારે તે શૂન્ય અવકાશ અસલામતીથી અને સામાજિક દર્પણને પ્રેરતા હજારો અવાજોના ઘોંઘાટથી ભરાઈ જાય છે। સંબંધોમાં અને સંસ્થાકીય માળખામાં તીવ્ર ઝંખનાના અનુકંપાનો સમાવેશ પણ થાય છે। અંતરાત્મા એ શું સાચું છે અને શું ખોટું છે તે દર્શાવતી આંતરિક નૈતિક સૂઝ છે। તે સાર્થકતા અને પ્રદાન તરફ દોડી જતું ચાલક બળ છે। તે દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના માટેનું માર્ગદર્શક બળ છે। તે અહમથી પ્રભાવિત જિંદગીથી બિનકુન વિપરીત બાબત છે। તમારા તર્કને જે પણ નિર્બળ બનાવે છે તમારા અંતરાત્માની કોમળતાને છીનવી દે છે। તમારી ઈશ્વરીય લાગણી પર અંધકાર પાથરે છે। તમારા આધ્યાત્મિક બાબતોના આનંદને છીનવી દે છે। તે બધું જ મન પર શરીરનું પ્રભુત્વ સ્થાપે છે। તે ચીજ તમારા માટે પાપરૂપ છે પછી ભલેને તે ગમે તેટલી નિર્દોષ જણાતી હોય। સુસાના વેસ્ને, જ્હોન વેસ્નેની માતા। આ ચાર શબ્દો દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર ઝંખના અને અંતરાત્મા એવા અન્ય અનેકાનેક લક્ષણોમાં અનિવાર્યપણે સામેલ જ હોય છે। જે લક્ષણોને આપણે બહુ જાણીતા હોય કે ના હોય, તેવા બહુ મહાન પ્રતિભા ધરાવતા લોકો સાથે જોડીએ છીએ તેવા ગુણધર્મને વર્ણવવા માટે ઉપયોગમાં લઈએ છીએ।
આપણે ઘરે, સમાજમાં, વ્યવસાયમાં કે પછી સરકારમાં જેમના પ્રશંસક હોઈએ છીએ તેવા લોકોને વર્ણવવા માટે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે શબ્દોમાં રહેલા ફરક માત્ર અર્થ નિર્ધારણની જ બાબત હોય છે। આકૃતિ 5.3માં પાણીમાં ડૂબેલા હિમ ટેકરીના જથ્થા પર દ્રષ્ટિ શિસ્ત તીવ્ર ઝંખના અને અંતર આત્માના શીર્ષક હેઠળ રજૂ કરાયેલા ગુણધર્મો નિહાળો। શ્રેષ્ઠ નેતાઓ 4 પરિણામોમાં કામગીરી કરે છે। દ્રષ્ટિ, વાસ્તવિકતા, મૂલ્યો અને સાહસ આ 4 બૌદ્ધિક સંવેદનાઓ છે। સમજણના 4 સ્વરૂપ છે। સાર્થક દીર્ઘકાલીન પરિણામો મેળવવા માટે જરૂરી સંવાદ સાધવાની ભાષાઓ છે। દ્રષ્ટિવાન નેતાઓ મોટું વિચારે છે, નવું વિચારે છે, આગળનું વિચારે છે અને સૌથી મહત્વનું તો એ કે તેઓ માનવ અંતરાત્મા અને સર્જનાત્મક સંભાવનાના ઊંડા માળખાના સંપર્કમાં હોય છે। તમારે તમારા મગજનું સંચાલન કરતી કાર્યપ્રણાલી, તમારી વિશ્વ માટેની નજર, તમારી તમે શેને લાયક છો અને શું શક્ય છે તે અંગેની માન્યતાઓ પર કાબૂ પ્રાપ્ત કરવો જ જોઈએ। આ મૂળભૂત પરિવર્તન, તાકાત અને ઊર્જાનો વિસ્તાર છે અને હિંમતનો અર્થ છે। પીટર કોયસ્ટે નાબોર્મા, મેનેજમેન્ટ ફિલોસોફર। દ્રષ્ટિ શિસ્ત અને તીવ્ર ઝંખના વિશ્વ પર શાસન કરે છે। કોઈ પણ એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ પર, સંસ્થાઓ પર અથવા તો સમાજ પર પ્રગાઢ પ્રભાવ ધરાવતો હોય, એવા માતા પિતા જેમનો પ્રભાવ એકથી વધુ પેઢીઓ પર હોય, તેવા કોઈ પણ લોકો જેમને સારો કે ખરાબ ફરક પાડ્યો હોય, તેઓ 3 સામાન્ય ગુણધર્મ તો ધરાવતા જ હોય છે। દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના। હું માનું છું કે આ 3 ગુણધર્મોએ વિશ્વ પર તેના પ્રભાવથી જ શાસન કર્યું છે। તેઓ એક કારગર નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે। આધુનિક ઇતિહાસના કેટલા પ્રખ્યાત નેતાઓ વિશે જ વિચારો। જ્યોર્જ વોશિંગ્ટન અખંડ અને વિદેશી દખલથી મુક્ત હોય તેવા એક નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રષ્ટિ ધરાવતા હતા। તેમણે રિવોલ્યુશનરી આર્મીમાં લોકોની ભરતી કેવી રીતે કરવી, પૂરતા માણસો મેળવવા તથા લોકોને તે છોડી જતા કેવી રીતે અટકાવવા તે શીખવા માટે પોતાની જાતને શિસ્તમાં ઢાળી હતી। સંસ્થાના લશ્કરી અધિકારીઓ સાથે ભેદભાવ, બ્રિટિશ જમીન નીતિઓ અને તથા અમેરિકાના વિસ્તાર પરના પ્રતિબંધોથી નારાજ વોશિંગ્ટન સ્વતંત્રતાના હેતુ માટે તીવ્ર ઝંખના ધરાવતા હતા। ફ્લોરેન્સ નાઇટિંગેલને આપણે આધુનિક નર્સિંગના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ। તેમણે તેમની યુવાનીનો સમગ્ર સમય લશ્કરી હોસ્પિટલમાં નર્સિંગની ગુણવત્તા સુધારવામાં વિતાવ્યો હતો। તેમની દ્રષ્ટિ અને તીવ્ર ઝંખનાના કારણે તેઓ વ્યક્તિગત રીતે અંતમુખ સ્વભાવ ધરાવતા હોવા છતાં આ કામ કરી શક્યા હતા। મોહનદાસ કે ગાંધી ક્યારેય કોઈ સરકારી હોદ્દા પર ચૂંટાયા કે નિયુક્ત થયા ના હોવા છતાં તેમણે ભારતને આઝાદી અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી। તેઓ લોકોનું નેતૃત્વ કરવા માટે કોઈ ઔપચારિક હોદ્દા ધરાવતા ન હતા। ગાંધીજીની નૈતિક સત્તાએ એવા મજબૂત સામાજિક અને સાંસ્કૃતિક ધોરણોનું સર્જન કર્યું કે તે છેવટે રાજકીય મનોબળમાં પરિણમ્યો। તેમણે લોકોમાં, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અને બ્રિટિશમાં પણ અંતરાત્મા અંગેની સભાનતાથી પોતાની જિંદગીને દોરવણી આપી હતી। માર્ગરેટ થેચર એક અગ્રણી ઔદ્યોગિક રાષ્ટ્રના પ્રથમ મહિલા નેતા હતા। તેઓ 3 વખત ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાતા રહ્યા હતા। 20મી સદીમાં કોઈ એક જ વ્યક્તિએ સૌથી લાંબા સમય માટે આમ વડાપ્રધાન પદ ભોગવ્યું હતું। તેમના ટીકાકારો ઓછા ન હતા, પરંતુ તેઓ લોકોને અંગત જવાબદારીની શિસ્તનું નિર્માણ કરતા તથા સ્વનિર્ભર બનવા માટે અનુરોધ કરવા બાબતે ઉત્કટ ઝંખના ધરાવતા હતા અને તેઓ પોતાના દેશમાં મુક્ત ઔદ્યોગિક સાહસના વિકાસ માટે તીવ્ર ઈચ્છા ધરાવતા હતા। બ્રિટિશ રાજકારણમાં તેમના શાસનકાળ દરમિયાન તેમણે બ્રિટનની આર્થિક મંદીમાંથી ઉગારવામાં મદદ કરી હતી। શક્તિશાળી બનવું એ એક મહિના હોવા જેવું છે। જો તમારે લોકોને એ કહેવું પડે કે તમે આ છો તો મતલબ કે તમે તે નથી। માર્ગરેટ થેચર
નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ એવા મંડેલાએ તેમની જિંદગીના 27 વર્ષ રંગભેદી શાસનના વિરોધમાં જેલમાં કાઢ્યા હતા. મંડેલા તેમની યાદ નહીં પરંતુ તેમની કલ્પનાઓમાંથી પ્રેરણા મેળવતા હતા. તેઓ કેદ, અન્યાય, આદિવાસી વિગ્રહ અને કુસંપના તેમના અનુભવો અને સ્મૃતિઓની સીમાઓને પેને પારના વિશ્વનું સપનું જોઈ શકતા હતા. તેમના આત્મામાં દરેક આફ્રિકન નાગરિકના મૂલ્યમાં ભરોસો પ્રસ્થાપિત થયેલો હતો. મધર ટેરેસાએ પોતાની સમગ્ર જિંદગી કોઈ શરત વિના અને સ્વેચ્છાએ ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધી હતી. તેઓ તેમની સંસ્થાને વારસામાં ગરીબી, પવિત્રતા અને આજ્ઞાકીનતાના વ્રતની શિસ્તબદ્ધ જાળવણી આપતા ગયા હતા અને તેમના આવાસ પછી આ મૂલ્યોને આધારે તેમની સંસ્થાએ વધુ વિકાસ અને ક્ષમતા હાંસલ કર્યા છે. મૌનનું ફળ પ્રાર્થના છે, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા છે, શ્રદ્ધાનું ફળ પ્રેમ છે, પ્રેમનું ફળ સેવા છે, સેવાનું ફળ શાંતિ છે. મધર ટેરેસા. તમને યાદ હશે કે મેં એવો ઉલ્લેખ કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જેને સારા કે ખરાબ કામ માટે પણ વિશ્વ પર પ્રભાવશાળી ફરક પાડ્યો હોય તેઓ દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના એ 3 ગુણધર્મો ધરાવતી હોય છે. હવે એવા એક નેતા વિશે વિચારીએ જેનામાં આ 3 ગુણધર્મો હતા પરંતુ તેના પરિણામો બહુ આઘાતજનક રીતે સાવ જુદા જ આવ્યા હતા. એડોલ્ફ હિટલર દ્વારા બહુ તીવ્ર ઉત્કટતા સાથે સર્વોપરી આર્યન જાતિ અને તૃતીય સમાજના 1000 વર્ષના શાસન માટેની તેમની દ્રષ્ટિએ બહુ અસરકારક રીતે લોકોને ગળે ઉતારવામાં આવી હતી. તેને વિશ્વએ ક્યારેય ના જોઈ હોય તેવી સૌથી શિસ્તબદ્ધ લશ્કરી ઔદ્યોગિક તંત્ર પ્રણાલીનું નિર્માણ કર્યું હતું. તેણે પોતાના સૌથી ઉત્કટ આગેવાનશીલ પ્રવચનો દ્વારા પોતાની તેજસ્વી ભાવુક બુદ્ધિ ક્ષમતાનો પરચો આપ્યો હતો અને લોકસમૂહને લગભગ ઉન્માદી સમર્પણ અને ભય માટે પ્રેરિત કર્યા હતા, જેનું તેને ધિક્કાર અને વિનાશમાં રૂપાંતર કર્યું હતું. જો કે ધાર્યું કામ પાર પાડતી અને શિસ્તતા પ્રદાન કરતી નેતાગીરીમાં ફરક છે. આપણે જે નેતાઓના ઉદાહરણ જોયા તેમાંથી છેલ્લા હિટલરને બાદ કરતા અન્ય તમામ નેતાઓએ જે પાયો નાખ્યો હતો અને જે પ્રદાન કર્યું હતું તે લાંબા સમય સુધી ટકી રહ્યા છે. હું જ્યારે પહેલી વખત ખરેખર સત્તા પ્રાપ્ત કરીશ ત્યારે મારું પહેલું અને સૌથી તાકીદનું કામ યહૂદીઓનું નિકંદન કાઢવાનું હશે. એડોલ્ફ હિટલર. જ્યારે દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના પર અંતરાત્માનો અંકુશ હોય છે ત્યારે નેતૃત્વ વિશ્વમાં સારું પરિવર્તન લાવે છે અને સ્થિરતા બક્ષે છે. અન્ય શબ્દોમાં કહીએ તો નૈતિક સત્તા ઔપચારિક સત્તાને કાર્ય સાધક બનાવે છે. જ્યારે દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના પર અંતરાત્માનો અંકુશ નથી હોતો ત્યારે તે નેતૃત્વ સ્થિરતા બક્ષતું નથી કે તે નેતૃત્વ દ્વારા સર્જાયેલી સંસ્થાઓ પણ ટકી શકતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તો નૈતિક સત્તા વિના ઔપચારિક સત્તા નિષ્ફળ જાય છે. સારા પરિવર્તન શબ્દોનો અર્થ છે એવું પરિવર્તન જે ઉદ્ધાર કરે છે અને જે ટકી રહે છે. હિટલર પાસે દ્રષ્ટિ હતી, શિસ્ત હતી અને ઉત્કંઠ ઝંખના પણ હતી, પરંતુ આ બધા પર તેના અહમનો અંકુશ હતો. તેના અંતરાત્માનો અભાવ અને તેના પતનનું કારણ બન્યો. ગાંધીજીની દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના અંતરાત્માથી અંકુશિત હતી અને તેથી તેઓ સ્વતંત્રતાના હેતુ તથા લોકોના સાચા સેવક બન્યા. ફરીથી ગાંધીજી પાસે માત્ર નૈતિક સત્તા જ હતી અને તેઓ કોઈ ઔપચારિક સત્તા ધરાવતા ન હતા અને તે છતાં તેઓ દુનિયાના દ્વિતીય સૌથી મોટા દેશના સ્થાપક અને રાષ્ટ્રપિતા બન્યા. જ્યારે દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર ઝંખના અંતરાત્મા વિનાની કે નૈતિક સત્તા વિનાની માત્ર ઔપચારિક સત્તાના અંકુશ હેતરની હોય છે ત્યારે પણ તે દુનિયામાં પરિણામ તો લાવે જ છે, પરંતુ આ પરિણામ સારા માટે નહીં પરંતુ અનિષ્ટ માટે હોય છે. તે ઉદ્ધાર કરવાને બદલે વિનાશ સર્જે છે. તે લાંબા સમય સુધી ટકી રહેવાને બદલે લાંબા ગાળે નાશ પામે છે. આપણે આ 4 ગુણધર્મો, દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર ઝંખના અને અંતરાત્માના ગુણધર્મોને વધુ ઊંડાણથી જાણીએ. દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે મનની આંખે ભવિષ્યની સ્થિતિ નિહાળવી. દ્રષ્ટિ એ અમનમાં આવી બનેલી કલ્પના છે.
તમામ ચીજો બે વખત બને છે, પહેલાં તો માનસિક સર્જન અને પછી ભૌતિક સર્જન. પહેલું સર્જન દ્રષ્ટિએ વ્યક્તિની પોતાની કે પછી કોઈ સંસ્થાની પોતાની જાતને નવેસરથી શોધવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ હોય છે. તે ઈચ્છા, સ્વપ્ન, આશાઓ, ધ્યેય અને આયોજનોનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આ સપના કે દ્રષ્ટિ માત્ર કોરી કલ્પનાઓ હોતા નથી, તે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતા હોતા નથી. કે કોઈ મકાનનું બાંધકામ થાય તે પહેલાં તેનો નકશો તૈયાર કરવામાં આવે, અથવા તો સંગીતની કોઈ તર્જ બનાવવામાં આવે તે પહેલાં તેના સ્વરાંક નખવામાં આવે, તેવી રીતે પણ દ્રષ્ટિને કોઈ ભૌતિક આકાર સંપળાયેલો હોતો નથી. આપણામાંથી મોટાભાગના લોકો આપણી પોતાની ક્ષમતાઓ કે સંભાવનાઓને નિહાળી શકતા નથી કે આપણને તેનો અહેસાસ હોતો નથી. વિલિયમ જેમ્સ કહે છે કે મોટાભાગના લોકો તેમની ક્ષમતાઓમાં બહુ મર્યાદિત વર્તુળમાં જ જિંદગી વિતાવી દે છે. આપણા તમામ પાસે ઊર્જા અને બુદ્ધિનો બહુ વિશાળ ભંડાર છે, પરંતુ તેના ઉપયોગના સ્વપ્ન આપણે જોતા જ નથી. આપણામાંના દરેક પાસે આપણી પોતાની જિંદગીને નવેસરથી શોધવાની અગણિત સત્તા અને ક્ષમતા રહે જ છે. એક દુઃખી મહિલા કેવી રીતે પોતાની જિંદગી માટે નવી દ્રષ્ટિ સર્જી શકે છે તે આપણે નીચેની વાર્તામાં જુઓ. હું જ્યારે 46 વર્ષની હતી ત્યારે મારા પતિ ગોર્ડનને કેન્સર હોવાનું નિદાન થયું હતું. મેં તેની સાથે જ રહીને તે માટે કોઈ ખચકાટ વિના જ વહેલી નિવૃત્તિ નહીં લીધી હતી. જો કે 18 મહિના બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું, તે પહેલેથી જ અપેક્ષિત હતું. તેમ છતાં હું ભારે દુઃખથી પડી ભાંગી હતી. મને અમારા અધૂરા રહી ગયેલા સ્વપ્નાઓનો અફસોસ સતાવતો હતો. મારી વય માત્ર 48 વર્ષની હતી અને હવે બાકીની જિંદગી ગુજારવા માટે મારી પાસે કોઈ કારણ રહ્યું ન હતું. મારા દુઃખમાં મને એક જ સવાલ ઘેરી વળતો હતો કે શા માટે ભગવાને ગોર્ડનની જિંદગી નહીં લીધી અને મારી નહીં. મને લાગતું હતું કે મારા કરતાં પણ ગોર્ડન આ દુનિયાને વધુ સારી પ્રદાન આપી શકે તેમ હતો. શરીર, મન અને આત્માની રીતે હું સંપૂર્ણ તૂટી ચૂકી હતી અને આથી મને મારી જિંદગીનો નવો અર્થ શોધવાની જરૂરિયાત વર્તાઈ. એ ખ્યાલ મને ગળે ઉતરી ગયો કે તમામ ચીજો બે વખત સર્જવામાં આવે છે, પહેલી વાર માનસિક રીતે અને પછી ભૌતિક રીતે. મેં મારી જાતને પૂછ્યું કે મારામાં કઈ પ્રતિભા હતી. એક અભિરુચિ પરીક્ષણના આધારે મારી સૌથી મજબૂત ક્ષમતાઓ કઈ છે તે વિશે વધારે સ્પષ્ટ સમજ મળી. મારી જિંદગીમાં સંતુલનની લાગણી સર્જવા માટે મેં મારી પ્રકૃતિના 4 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને ખ્યાલ આવ્યો કે મને શિક્ષણ આપવું ગમે છે, સામાજિક રીતે અને આધ્યાત્મિક રીતે. અમે અમારા આંતરજાતીય લગ્નમાં જે વંશીય સંવાદિતતા રચવા ઈચ્છતા હતા તેને હું સમર્થન આપવા ઈચ્છતી હતી. હું જાણતી હતી કે એ મારા માટે બિનશરતી પ્રેમ આપવાની જરૂર છે. મારી માતા હયાત હતી ત્યારે તે હોસ્પિટલમાં બહુ ગંભીર રીતે બીમાર બાળકોની સારવારમાં મદદ કરવા જતી હતી. હું પણ તેની જેમ અન્યોને આરામનો અનુભવ કરાવવા માંગતી હતી અને નિસ્વાર્થ પ્રેમનો તેને વારસો જાળવવા માંગતી હતી. હું નિષ્ફળતાથી ડરતી હતી, પરંતુ મેં મારી જાતને કહ્યું કે સાવ જુદી દિશામાં પ્રયાસ કરવામાં કોઈ ખોટું પણ નથી. એક સેમેસ્ટર સુધી ભણાવ્યા પછી જો મને શિક્ષણ આપવું નહીં ગમે તો પણ મારે પાછા જતા રહેવાની જરૂર નહીં પડે. મેં ગ્રેજ્યુએટ સ્કૂલ જવાનું શરૂ કર્યું જેથી હું કોલેજ સ્તરે ભણાવી શકું. ગ્રેજ્યુએટ સ્કૂલ આમ પણ મુશ્કેલ હોય છે, પરંતુ 48 વર્ષની વયે તો તે વધુ અઘરું કામ હતું. હું મારા દસ્તાવેજો ટાઈપ કરવા માટે સેક્રેટરીને આપવાથી એટલી બધી ટેવાઈ ગઈ હતી કે મારે મારા પેપર્સ જાતે ટાઈપ કેવી રીતે કરવા તે એક આખા સેમેસ્ટર સુધી શીખવું પડ્યું. મક્કમ મનોબળ કેળવીને મેં ટીવી પણ ઓફ કરી દીધું અને કેબન બોક્સ પણ પાછો આપી દીધું. મેં ગ્રેજ્યુએટ સ્કૂલ પૂર્ણ કર્યા બાદ આર્કાન્સના નીતન રોક ખાતેની ઐતિહાસિક કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. ગવર્નર દ્વારા વંશીય સંબંધો સુધારવા માટે માર્ટિન લ્યુથર કિંગ કમિશનમાં મારી નિમણૂક કરવામાં આવી. હું બહુ જ ઓછા આયુષ્ય ધરાવતી હોય અને વેન્ટિલેટર પર મુકાયેલા હોય તેવા એઇડ્સ કે અન્ય ગંભીર રોગથી પીડાતી બાળકોનું પારણું ચૂંટાવવા પણ જતી હતી. મને ખબર હતી કે હું તેમને આરામ આપી રહી હતી અને તે અહેસાસ મને બહુ શાંતિ બક્ષતો હતો. હવે મારી જિંદગી થાળે પડી, હું ગોર્ડન મારી સામે સ્મિત કરી રહ્યો હોય એવું અનુભવી શકતી હતી. તે મૃત્યુ પામ્યો તે પહેલાં તેણે મને વારંવાર કહ્યું હતું કે હું હાસ્ય
સુખદ સ્મૃતિ અને સારી બાબતોથી સબળ જિંદગી જીવું તેવી તેની ઈચ્છા છે। મારા અંતર આત્માને આવો આદેશ અપાયો હોય તે પછી હું મારી જિંદગીને એ કઈ રીતે જવા દઈ શકું? મને નથી લાગતું કે હું તેવું કરી શકું। હું અહીં હોઉં કે અન્ય લોકોમાં હોઉં, તેવા મને સૌથી લોકપ્રિય લોકો માટે થઈ શકે તેવી શ્રેષ્ઠ જિંદગી જીવું તે મારી ફરજ હતી। આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે કલ્પના જ્ઞાન કરતાં વધુ અગત્યની છે, સ્મૃતિ એ ભૂતકાળ છે તે સીમિત છે, દ્રષ્ટિ એ ભવિષ્ય છે તે અનંત છે, દ્રષ્ટિ એ ઇતિહાસ કરતાં, ભૂતકાળના ભાર કરતાં કે ભૂતકાળના ભાવનાત્મક ઘા કરતાં પણ વધુ મહાન છે। જ્યારે કોઈએ આઇન્સ્ટાઈનને પૂછ્યું કે તમને ઈશ્વરને કોઈ પ્રશ્ન પૂછવાની તક મળે તો તેઓ શું પૂછશે, ત્યારે તેમને જવાબમાં કહ્યું હતું કે આ બ્રહ્માંડનો પ્રારંભ કેવી રીતે થયો, કારણ કે તે પછી જે કાંઈ છે તે તો માત્ર ગણિત જ છે। અને થોડા સમય પછી વિચાર્યા બાદ તેમણે પોતાના વિચાર બદલી નાખ્યો। તેમણે કહ્યું કે તેને બદલે હું પૂછીશ કે આ સૃષ્ટિનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે, કારણ કે તે પછી જિંદગીનો અર્થ સમજાશે। કદાચ તમામ લોકો માટે સ્વસભાનતા, પોતાના નસીબની સભાનતા, પોતાના અજોર ઉદ્દેશની સભાનતા તેમજ જિંદગીમાં ભૂમિકા, હેતુ અને અર્થની સભાનતા વિકસાવવી એ સૌથી મહત્વની દ્રષ્ટિ છે। તમારી પોતાની વ્યક્તિગત દ્રષ્ટિ ચકાસતા પહેલાં પોતાની જાતને પૂછી લો, શું આ દ્રષ્ટિ મારી અભિવ્યક્તિ, મારી ઉર્જા, મારી અજોર પ્રતિભામાં પ્રતિબિંબિત થાય છે? શું મને એ કોઈ પોકારની લાગણી, મારી પ્રતિબદ્ધતા માટે ઉપયોગી હેતુ જન્માવે છે? આવા અર્થની પ્રાપ્તિ માટે ગાઢ વ્યક્તિગત ચિંતન, સ્વને ગૂઢ પ્રશ્નો તથા દ્રષ્ટિ દોડાવવાનું જરૂરી છે। લેખક, ફિલ્મ સર્જક અને વાર્તાકાર સર લોરેન્સ વાન ડેર પોસ્ટે કહ્યું છે કે આપણે સૌ દ્રષ્ટિના અભાવમાં, માહિતી ના હોવાના કારણે હેરાન થઈએ છીએ। આપણી જિંદગીને બહુ સંકુચિત નજરે, આપણી પોતાની જ નજરે કે આપણી પોતાની દુનિયાથી જ નિહાળીએ છીએ। દ્રષ્ટિ કેળવવાથી આપણને આપણા આત્મકથા કે આપણા ભૂતકાળ કે આપણી સ્મૃતિઓથી પણ આગળ વધી જવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે। માનવ સંબંધોમાં આ ખાસ વ્યવહારુ બાબત છે અને તે અન્યો માટે ઉદાર ભાવના જન્માવે છે। આપણે જ્યારે દ્રષ્ટિની વાત કરીએ ત્યારે તે મહત્વનું છે કે આપણે ત્યાં શું શક્ય છે તે જ નહીં, પરંતુ અન્ય વ્યક્તિઓ તેમની નજરે નહીં ચડેની ક્ષમતાઓ કઈ છે તે વિશે પણ વિચારીએ। દ્રષ્ટિએ કોઈ કામ પાર પાડવા, કોઈ કાર્ય સંપન્ન કરવા કે પછી કશું પ્રાપ્ત કરવાથી પણ વધુ મોટી વાત છે। તેનો સંબંધ અન્ય વિષયોના આપણા અભિપ્રાયો ફરીથી શોધવા અને વિસ્તારવા, તેમનામાં ભરોસો રાખવા, તેમનામાં શ્રદ્ધા રાખવા અને તેમને તેમની આંતરિક ક્ષમતાઓ શોધી કાઢવા અને તેનો અહેસાસ કરાવવા તથા તેમને તેમના અંતરનો અવાજ ઓળખી કાઢવામાં મદદ કરવા સાથે છે। પૂર્વની અનેક સંસ્કૃતિઓમાં લોકો એકબીજાનું અભિવાદન કરવા માટે તેમના હાથને છાતી સુધી લઈ જઈ વી આકારમાં વાંકાવારી એકબીજાને નમન કરે છે। આ રીતે અભિવાદનમાં તેઓ કહે છે કે હું તમારામાં રહેલી મહાનતાને નમન કરું છું, અથવા તો હું તમારામાં રહેલી દૈવી અંશોને નમન કરું છું, હું એક એવી સન્નારીને ઓળખું છું જેઓ અન્ય વ્યક્તિને મળે ત્યારે સંભળાય તેમ, અથવા તો મનોમન કહે છે હું તમને ચાહું છું, તમારું નામ શું છે? લોકોને તેમના વર્તમાન વર્તાવ તથા નબળાઈઓને આધારે જોવાને બદલે તેમની ભાવિ સંભાવનાઓ તથા તેમની શ્રેષ્ઠ કામગીરીને આધારે જોવામાં આવે તો તેનાથી હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એકમેકના મન સુધી પહોંચી શકાય છે। આવું હકારાત્મક કાર્ય તૂટી પડીને સંબંધોને ફરીથી સુધારવા માટે પણ હાર્દરૂપ છે, તે સફળ માતા પિતા બનવાની ચાવી પણ છે। તેઓ મારો ઉદ્ધાર કરે અને હું તેમનો ઉદ્ધાર કરું અને આ રીતે અમે સાથે ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરીએ। ક્વેકર કહેવત: લોકોને તેમના વર્તનથી અલગ કરી જોવામાં મહાન શક્તિ રહેલી છે, કારણ કે આપણે તેમ કરીએ છીએ ત્યારે આપણને તેમના મૂળભૂત બિનશરતી મૂલ્યોનું સમર્થન કરીએ છીએ। આપણે જ્યારે અન્યોની ભાવિ સંભાવનાઓનો ખ્યાલ કરીએ છીએ અને તેને સ્વીકૃતિ આપીએ છીએ ત્યારે જાણે કે આપણે તેમની સામે દર્પણ ધરી દઈએ છીએ અને તેમને આપણામાં પણ શ્રેષ્ઠ તત્વ શોધી કાઢવા જાણે કે આમંત્રણ આપીએ છીએ। આવી ભરોસો જન્માવતી દ્રષ્ટિ તમને
તેમનામાં શું શ્રેષ્ઠ છે તે જાણવા માટે તો મુક્ત કરે જ છે, પણ સાથે સાથે આપણને પણ અનિચ્છનીય વર્તાવનો પ્રત્યાઘાત આપવા માટે મુક્તિ અપાવે છે. જ્યારે લોકો તેમની ક્ષમતા કરતાં ઊણું ઉતરાનું વર્તન કરે છે ત્યારે આપણો ભરોસો અને વિશ્વાસ પ્રકટ કરતા શબ્દો જાણે તેમને કહે છે કે આ તમને શોભે એવું નથી. મને યાદ છે કે કેટલાક વર્ષો પહેલાં એક આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન મારો પરિચય 18 વર્ષના એક યુવાન સાથે થયો હતો. તે ડ્રગ અને આલ્કોહોલ સેવન જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો હતો. તે પોતાની જિંદગીની દિશા બદલવા કોશિશ કરી રહ્યો હતો અને અમે બે એકાંતમાં મળ્યા ત્યારે હું કહી શકતો હતો કે તે યોગ્ય દિશા શોધવા મથામણ કરી રહ્યો હતો અને તેણે તેની પોતાની જાત પર શંકા જન્માવી હતી. મેં પારખી દીધું હતું કે તે એક વિશિષ્ટ યુવાન હતો. તેનામાં બહુ મહાનતા અને ખરેખર એક સંભાવનાઓ છુપાયેલી હતી. અનેક સંભાવનાઓ છુપાયેલી હતી. એ તેના હાવભાવ અને જુસ્સા પરથી વળતાતું હતું. અમે છૂટા પડ્યા તે પહેલાં મેં તેની આંખોમાં આંખો પોરવીને કહ્યું કે હું માનું છું કે તે બાકીની જિંદગી દરમિયાન વિશ્વ પર બહુ ઊંડો પ્રભાવ સર્જનારી વ્યક્તિ બની શકશે અને તેને એવી અસામાન્ય બક્ષિસ અને ક્ષમતાઓ ભેટોમાં મળ્યા છે. લગભગ 20 વર્ષ પછી તે મારા પરિચયમાં હોય તેનામાં સૌથી વધુ આશાસ્પદ અને સક્ષમ યુવાનોમાંનો એક બન્યો. તેનો સુંદર પરિવાર છે અને તે એક ખરેખર ઉચ્ચ સિદ્ધિઓ ધરાવતો પ્રોફેશનલ છે. મારા એક મિત્રએ તાજેતરમાં જ તેની સાથે મુલાકાત કરી હતી. તેમની વાતચીતમાં એ યુવાને બહુ સહજ રીતે જ ઉપર વર્ણવેલ અનુભવને તાજો કર્યો હતો. તે વિશે તેણે કહ્યું હતું કે તમને ખ્યાલ જ નહીં આવે કે એ એક કન્યાકે મારી જિંદગી પર કેટલી અસર કરી છે. મને એમ કહેવામાં આવ્યું હતું કે હું એક અપાર અને મેં ધારી પણ ના હોય એટલી સંભાવનાઓ ધરાવતી વ્યક્તિ છું. તે ખ્યાલ મારા મનમાં અંદર સુધી ઉતરી ગયો હતો. તે ખ્યાલના કારણે મારી દુનિયામાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. લોકોમાં અને ખાસ તો પોતાની જિંદગીમાં નવી ઓળખ શોધવાના બીજા સંકટમાંથી પસાર થઈ રહેલા તરુણોને જો આપણે વારંવાર ભરોસો આપતા રહીએ અને આપણને તેમનામાં કેટલો વિશ્વાસ છે તે વારંવાર અને ગંભીરતાપૂર્વક કહેવાની ટેવ પાડીએ એ સર્વોચ્ચ મહત્ત્વની બાબત છે. તે પ્રમાણે એવું બહુ નાના પાયાનું રોકાણ છે જેનું અનંત અને માનવામાં ન આવે તેટલું વળતર મળે છે. જ્યારે આપણને આપણી જાત પર ભરોસો ન હોય, આપણા ઇતિહાસના આધારે આપણને શંકાઓ હતી, ત્યારે કોઈએ આપણી ક્ષમતાઓમાં તેમને કેટલો બધો વિશ્વાસ છે એવું આપણને વારંવાર જણાવ્યું હતું ત્યારે તેની કેવી માન્યતા ન આવે તેવી વિધેયાત્મક અસર આપણી જિંદગી પર પડી હતી તે વારંવાર યાદ કરજો. શિસ્ત હારમાળાની રીતે દ્રષ્ટિ પછી શિસ્તનો ક્રમ આવે છે, પરંતુ શિસ્તનું મહત્વ પણ દ્રષ્ટિ જેટલું જ છે. શિસ્ત દ્વિતીય સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. તે દ્રષ્ટિએ સર્જાયેલા, દ્રષ્ટિએ જોયેલા સપનાને સાકાર કરવામાં તેને અમલી બનાવવા માટે આપવો પડતો ભોગ છે. શિસ્ત એ અભિન્ન રીતે જોડાયેલું મનોબળ છે. પીટર ડ્રકરે એક વખત એવું નિરીક્ષણ કર્યું હતું કે મેનેજરની પહેલી ફરજ વાસ્તવિકતાની વ્યાખ્યા કરવી એ છે. જ્યારે સવારની તાજગીનું સ્થાન બપોરનો થાક નહીં લે, જ્યારે પગના સ્નાયુઓ પીડા અનુભવવા માંડે, ચડાન અનંત નાગવા માંડે અને અચાનક કશું જ તમારી ઈચ્છા મુજબ નહીં બને એમ નાગવા લાગે, ત્યારે તે જ સમય એવો છે જ્યારે તમારે કોઈ ખચકાટ ન રાખવો જોઈએ. ડાગ હેમનર સિંધ. શિસ્ત વાસ્તવિકતાની વ્યાખ્યા કરે છે અને તેને સ્વીકારે છે. તેને નકારી કાઢવાને બદલે તેમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવાની ઈચ્છા ધરાવે છે. તે જે તે ચીજોની વાસ્તવિકતા કેટલી જડ અને ક્રૂર છે તે સ્વીકારી લે છે. નેતૃત્વ એ દ્રષ્ટિની વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે. વોરેન બેનિસ. દ્રષ્ટિ કે આશાની લાગણી વિના વાસ્તવિકતાનો સ્વીકાર નિરાશાજનક કે નિરુત્સાહ પ્રેરક હોઈ શકે છે. કેટલીક વાર ખુશીની એવી પણ વ્યાખ્યા કરાય છે કે ખુશી એટલે તમે ભવિષ્યમાં જે મેળવવા ઈચ્છો છો તેના બદલામાં અત્યારે તમે જેને ઈચ્છો છો તેનો ભોગ આપવાની ક્ષમતા. આ અંગત ભોગ, લાંબા ગાળાના કલ્યાણ માટે આજના આનંદનો ભોગ આપી દેવાની જે ક્ષમતા છે તે જ ખરેખરી શિસ્ત છે.
મોટાભાગના લોકો શિસ્ત અને સ્વતંત્રતાની ગેરહાજરી સાથે સરખાવે છે, આમ થવું જ જોઈએ તેવું કહેવાય ત્યારે સહજતા ખતમ થઈ જાય છે, આમ કરવું જ પડશે તેમાં કોઈ સ્વતંત્રતા નથી, હું તે જ કરવા ઈચ્છું છું જે કરવા હું ઈચ્છું છું, આ સ્વતંત્રતા છે કોઈ ફરજ નથી। ખરેખર તો સાચી વાત તેનાથી બિલકુલ ઊંટી છે, માત્ર સૌથી શિસ્તબદ્ધ લોકો જ ખરેખર સ્વતંત્ર લોકો છે, શિસ્તહીન લોકો પોતાની મનોસ્થિતિ ક્ષુધા અને આવેગો કે ઈચ્છાઓના ગુલામ હોય છે। શું તમે પિયાનો વગાડી શકો છો? હું નથી વગાડી શકતો, મારી પાસે પિયાનો વગાડવાની સ્વતંત્રતા નથી, મેં મારી જાતને ક્યારેય શિસ્તમાં ઢાળી નથી। મારા માતા પિતા અને મારા પિયાનો શિક્ષક ઈચ્છતા હતા કે હું પિયાનો વગાડવાની પ્રેક્ટિસ કરું, પરંતુ હું તેના કરતાં મિત્રો સાથે રમવાનું વધારે પસંદ કરતો। મને લાગતું નથી કે મેં ક્યારેય મારી જાતને એક પિયાનો વાદક તરીકે નિહાળી હોય, મને ક્યારેય ખ્યાલ ન હતો કે તેનો મતલબ શું થઈ શકે। એક ભવ્ય કળા સર્જવાનું સ્વાતંત્ર્ય જે કદાચ મારા માટે અને અન્ય માટે પણ મારી સમગ્ર જિંદગી દરમિયાન બહુ મૂલ્યવાન સાબિત થઈ શકે તેમ હતું। માફ કરવાની સ્વતંત્રતા શું છે? માફી માંગવી તે? બિનશરતી પ્રેમ કરવાની સ્વતંત્રતા શું છે? નમ્ર થવું, જજ ના બનવું, મોડેન થવું, સમીક્ષક ના બનવું। શિસ્ત કોઈ વ્યક્તિ કે હેતુના શિષ્ય બનવા માટે આવે છે। મહાન શિક્ષણકાર હોરેસ મેને એક વખત કહ્યું હતું, તેમની ખુશી વ્યર્થ છે જેમણે ક્યારેય એક સિદ્ધાંતને અનુસરવા ખાતર પોતાના ભાવવેશને જતો ન કર્યો હોય। જેણે સારા ભવિષ્ય માટે વર્તમાનનો ભોગ ક્યારેય ન આપ્યો હોય કે જ્યારે વ્યાપક હિતો ખાતર વ્યક્તિગત હિત ક્યારેય જતું ન કર્યું હોય, તેઓ ખુશી અંગે એ રીતે જ વાત કરી શકે જે રીતે એક અંધ વ્યક્તિ રંગ વિશે વાત કરી શકે। 50 વર્ષની વયના એક પ્રોફેસર તરીકે યુનિવર્સિટીના પ્રોફેસર પદના સદામંત સ્વર્ગ અને આરામ છોડીને પોતાની સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનું નક્કી કરવામાં મેં કેટલો આંતરિક સંઘર્ષ અનુભવ્યો હતો તે મને યાદ છે। હું વિચારહિતમાં સારું કામ કરી શકું તેમ છું તેવી દ્રષ્ટિ ના હોત, અમારી પાસે ભોગ આપવાની શિસ્ત ક્યારેય ના હોત અને એક નવો વ્યવસાય સ્થાપવા, બીજી વાર મોર્ગેજ લોન લેવાની તથા દેવામાં ઊંડા ઉતરી જવાની સ્વયં દ્વારા નકારાતી પ્રક્રિયા ક્યારેય શરૂ ના થઈ હોત। અમે મજાકમાં એક સૂત્ર ઘડી કાઢ્યું હતું કે ખુશી એ હકારાત્મક મૂડી પ્રવાહ છે, અને આવું કહી અમે વર્ષભર દરેક પગાર માટે પરસેવો પાડતા રહેતા જ હતા। જો અમારી પાસે શું શક્ય છે તે જોઈ શકવાની દ્રષ્ટિ ના હોત અને તેના પર અડગ રહેવાની શિસ્ત ના હોત તો એ મુશ્કેલ સમયગાળામાં અમે ટકી ના શક્યા હોત। હું ખરેખર માનું છું કે તમામ સફળ લોકોમાં જો કોઈ એક સમાન લક્ષણ હોય તો તે છે શિસ્ત હોય છે। હું ઇન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ આલ્બર્ટ ઈ એન ગ્રેએ કરીને પ્રદાનને વખાણું છું, જેમને સફળતાના સમાન ભાગાકાર શોધવામાં આખી જિંદગી કાઢી, છેવટે એવો એવા કાચ તારણ પર આવ્યા કે કપરી મહેનત, સારું નસીબ અને સારા માનવીય સંબંધો અગત્યના જ છે, પરંતુ તેની સાથે એક સફળ વ્યક્તિએ નિષ્ફળતા જે ના કરવા દે તેવી ચીજો કરવાની ટેવ કેળવી લીધી હોય છે। સફળ વ્યક્તિઓ તે કામ તે રીતે જ કરવા માંગતા હોય છે તેવું દર વખતે જરૂરી નથી હોતું, પરંતુ તેમનો અણગમો તેમના હેતુની તાકાત આગળ ગૌણ બની જાય છે। જે લોકોમાં શિસ્તનો અભાવ હોય છે અને જેઓ ભોગ આપવા કે કશાકને ગૌણ બનાવી દેવા માટે અસમર્થ હોય છે, તેઓ પોતાના કાર્યસ્થળે માત્ર રમત જ કરતા હોય છે, એક રીતે કામકાજનો દરેક દિવસ માત્ર આનંદ પ્રમોદનો જ વિષય બની રહે છે, તેઓ આખો દિવસ પોતાની આળસ છુપાડી દેખાડો કરતા રહે છે, તેઓ સેના પર કામ કરે છે તે અંગે લાંબા ઇમેજ કરતા રહે છે, પ્રોજેક્ટ્સ ક્યાં પહોંચ્યા તેના સંદેશાઓ ફોન પર મોકલતા રહે છે, કામ કેવી રીતે કરવું તેની લાંબી મિટિંગો ચાલતી રહે છે। સામાન્ય રીતે જે લોકો પોતાનો સમય બહાના કાઢવામાં પસાર કરતા હોય છે તેમનામાં એકાગ્રતા કે શિસ્ત હોતી નથી। પછડાટ મળવી એ અનિવાર્ય છે, પરંતુ સંતાપ એ પસંદગીથી મેળવતો હોય છે। નિષ્ફળતાના કારણ હોઈ શકે, પરંતુ બહાના હોઈ શકે નહીં। ઉત્કટ જંખના ધૂન
ઉત્કટ ઝંખના હૃદયમાં સર્જાય છે અને તે આશાવાદ ઉત્તેજના ભાવનાત્મક જોડાણ અને મક્કમ નિર્ધાર દ્વારા વ્યક્ત થતી હોય છે. તે નિરંતર વેગને ભડકાવે છે, ઉત્સાહના મૂળ સંજોગમાં નહીં પરંતુ પસંદગીની સત્તામાં રહેલા હોય છે. ઉત્સાહી લોકો માને છે કે ભવિષ્યની આગાહી કરવાનો શ્રેષ્ઠ ઉપાય ભવિષ્ય સર્જવાનો છે. વાસ્તવમાં ઉત્સાહ અને નૈતિક હેતાવહ બર બની જાય છે જે વ્યક્તિની નિરાશા કે નાચારીની નાગણી સાથેની સમસ્યા એક ભાગને બદલે ઉકેલનો એક ભાગ બનાવે છે. એરિસ્ટોટલે કહ્યું છે કે જ્યારે વિશ્વની જરૂરિયાતો અને પ્રતિભાવોનો સંગમ થાય છે ત્યારે તમારું કર્તવ્ય રહેલું છે. આમ કહી શકીએ કે ત્યાં તમારી ઉત્કટ ઈચ્છા તમારા અંતરનો અવાજ રહેલો છે. તે તમારા જીવનને ઉર્જાથી ભરી દે છે અને તમને વેગ પ્રદાન કરે છે. તે દ્રષ્ટિ અને શિસ્ત માટેનું ચાલક બળ છે. બીજું બધું જ તમે કદાચ ગુમાવી દો તો પણ તમને ત્યાં તે અટકાવી રાખે છે. એક તબીબે એક વ્યક્તિને પૂછ્યું કે તે સપ્તાહમાં કેટલા કલાક કામ કરો છો. ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે એ મને ખબર નથી, પરંતુ તમે સપ્તાહના કેટલા કલાક શ્વાસ લો છો. જ્યારે જિંદગી કામ, રમત અને પ્રેમ બધું જ એક ચીજની આસપાસ કેન્દ્રિત થવા લાગે ત્યારે તમને ઉત્કટ ઝંખના કે ધૂન મળે છે. તમારી જિંદગીમાં એવી ઉત્કટ ઝંખના કે ધૂન સર્જવા હોય તો તમારે તમારી અજોડ પ્રતિભા અને વિશ્વ માટે તમારી વિશેષ ભૂમિકા અને હેતુ શું છે તે શોધવા પડે. તમે શું કામ કરવા ઈચ્છો છો તે નક્કી કરો. તે પહેલાં તમે તમારી જાતને જાણી લેવી જરૂરી છે. ગ્રીક તત્વજ્ઞાન: તમારી જાતને જાણો, તમારી જાત પર અંકુશ મેળવો, તમારી જાતને અર્પી દો. બહુ ઉત્કૃષ્ટ અને દાપણ ભર્યું છે. કોઈની પ્રતિભા, કોઈનો ઉદ્દેશ અથવા તો જિંદગીની ભૂમિકાની કોઈ આત્મખોજ કરે તેના કરતાં તો તેની કોઈને ભાળ મળે તેવું વધારે બનતું હોય છે. લેખક, ફિલ્મ સર્જક અને વિશ્વ પ્રસિદ્ધ વાર્તાકાર સર લોરેન્સ વાન ડેર પોસ્ટ લખે છે કે આપણે આપની જાતને જોવા માટે આપણા અંતરને જોવું પડશે. આપણે આ પાત્ર કે જે આત્મા છે તેની અંદર જોવું પડશે અને તેની વાત સાંભળવી પડશે. જ્યાં સુધી જે ચીજ તમારા સપનામાંથી પસાર થઈ રહી છે તે વિશે તમે અંતર આત્માનો અવાજ સાંભળશો નહીં. બીજા શબ્દોમાં કહું તો અંધારામાં દરવાજા પરના ટકોરાનો અવાજ સાંભળશો નહીં તો તમે સમયની જે ક્ષણમાં કેદ છો તેનું ઉત્થાન નહીં કરી શકો. જ્યાં સર્જનના મહાન કાર્યો ચાલી રહ્યા છે તે ક્ષણમાં પાછા નહીં ફરી શકો. જિંદગીમાં એ લોકો મહાન પ્રદાન કરી શકે છે જેઓ દરવાજા પર વાગેલા ટકોરાથી ડરી જાય છે છતાં તેનો જવાબ આપે છે. સાહસ એ તીવ્ર ઝંખના કે ધૂનનો અર્ક છે અને હેરોલ્ડ બી નીએ એક વખત કહ્યું હતું તેમ એ પોતાના સર્વોચ્ચ પરીક્ષણના બિંદુએ કાર્યરત દરેક સદગુણનું લક્ષણ છે. એક બહુ સામાન્ય ભૂલ ભરેલો ખ્યાલ પ્રવર્તે છે કે એક વ્યક્તિનું કૌશલ્ય તેની પ્રતિભા છે, જોકે કૌશલ્ય એ પ્રતિભા નથી. બીજી તરફ પ્રતિભાને કૌશલ્યની જરૂર હોય છે. લોકો જે ક્ષેત્રમાં પ્રતિભા ના ધરાવતા હોય તે ક્ષેત્રનું તેમને જ્ઞાન હોય અને તેને લગતા કૌશલ્ય તેઓ ધરાવતા હોય તેવું બની શકે છે. જો તેઓ એવા વ્યવસાય કે કામમાં હોય જ્યાં તેમના કૌશલ્યની જરૂર હોય પરંતુ તેમની પ્રતિભાની જરૂર ના હોય તો તે સંસ્થા ક્યારેય તેમને તીવ્ર નગન કે અંતરના અવાજનો સારો ઉપયોગ નહીં કરી શકે. તેઓ કામ કરતા રહેશે પરંતુ તેમને સતત વધારાના નિયમન અને પ્રેરણાની જરૂર પડતી રહેશે. જો તમે એવા લોકોને કામ પર રાખશો કે તેમની તીવ્ર નગન અને કામ એકબીજા સાથે ભળી જતા હોય તો તમારે તેમના પર કોઈ દેખરેખ રાખવાની કે નિયમન કરવાની જરૂર જ ન પડે. તેઓ પોતાની જાતને બીજા કોઈ પણ લોકો સાંભળે તેના કરતાં વધુ સારી રીતે સાંભળી લેતે. તેમની ઈચ્છા અંદરથી જ ભડકે છે. તેમને બાહ્ય પ્રેરણાની જરૂર હોતી નથી. તેમની કાર્ય પ્રેરણા આંતરિક જ હોય છે, બાહ્ય નહીં. એવા સમયની કલ્પના કરો કે જ્યારે તમે કોઈ કાર્ય યોજના માટે બહુ તીવ્ર ધૂન ધરાવતા હોય એ તમારા માટે એટલું દબાણ સર્જે અને તમે તેના માટે એટલા ઓતપ્રોત થઈ ગયા હો કે તમને તેના સિવાય બીજું કશું સૂજે જ નહીં. તમે તમારી ઉપર કોઈ નિયમન કરતા કે દેખરેખ રાખનારને ઈચ્છો છો. દેખીતી રીતે તેવી તમારી ઈચ્છા નથી જ, કારણ કે કોઈને પણ કામ કેવી રીતે અને ક્યારે કરવું કોઈના દ્વારા સતત કહેવામાં આવે તે અપમાનજનક લાગે છે.
તમે જ્યારે જરૂરિયાત તમારી પ્રતિભા અને તમારી તીવ્ર નગનને તમારા કામમાં એકત્રિત કરી શકો ત્યારે સત્તા કે તાકાતનો દરવાજો તમારા માટે ઉગડી જાય છે। અંતરાત્મા દેવી અગ્નિનો નાનો તણખો એવા આત્માને જીવંત રાખવા માટે પરિશ્રમ કરવો જ પડશે। જ્યોર્જ વોશિંગ્ટન। અંતરાત્માના અનન્ય મહત્વ વિશે આ પુસ્તકમાં પ્રારંભથી જ ઘણું કહેવાઈ ચૂક્યું છે। અસંખ્ય પુરાવા એવું દર્શાવે છે કે આ અંતરાત્મા, આ નૈતિક ભાવ, આ આંતરિક પ્રકાશ એ વૈશ્વિક અસ્તિત્વ ધરાવે છે। લોકોનો અંતરાત્મા અથવા તો નૈતિક સ્વભાવ કોઈ ધર્મ અથવા તો કોઈ ચોક્કસ ધાર્મિક અભિગમ, સંસ્કૃતિ, ભૂગોળ, રાષ્ટ્રીયતા અથવા તો વંશ કે જાતિથી બિનકુલ મુક્ત બાબત છે। આમ છતાં પણ કેટલાક મૂળભૂત પાયાના સિદ્ધાંત અથવા તો મૂલ્યની વાત આવે છે ત્યારે વિશ્વના તમામ દીર્ઘકાલીન મુખ્ય ધર્મો એક સમાન મંતવ્ય જ ધરાવતા હોવાનું જણાય છે। ઇમેન્યુએલ કેનેટે કહ્યું હતું કે હું બે બાબતો સાથે સતત ચકિત થઈ રહ્યો છું, ઉપર તારાંકિત સ્વર્ગ અને નીચે નૈતિક કાયદો। અંતર આત્મા એ આંતરિક નૈતિક કાયદો છે, તે નૈતિક કાયદા અને વર્તાવ સામ્યતા ધરાવે છે। મારા સહિત ઘણા લોકો માને છે કે અંતર આત્મા એ ઈશ્વર તરફથી તેના સંતોષને અપાયેલો અવાજ છે। ઘણા લોકો આ માન્યતા સાથે સંમત નહીં હોય, પરંતુ તેઓ પણ સ્વીકારે તો છે જ કે શું ન્યાયી છે અને શું વ્યાજબી છે તેની એક જન્મજાત લાગણી તો હોય જ છે। શું સાચું છે અને શું ખોટું છે તેની એક નૈસર્ગિક સમજ હોય જ છે। શું ઉદાર છે અને શું કઠોર છે તેની એક આંતરિક અનુભૂતિ હોય જ છે। શું પ્રદાન કરે છે અને શું છીનવે છે તેની એક આંતરિક સૂઝ હોય જ છે। શું સુંદરતા બક્ષે છે અને શું નાશ કરે છે તેનો એક અંદરનો ભાવ હોય જ છે। શું સાચું છે અને શું ખોટું છે તેની પોતાની એક સમજ હોય જ છે। એ કબૂલે કે જુદી જુદી સંસ્કૃતિઓ આ પાયાની નૈતિક લાગણીને પોતપોતાની રીતે વિવિધ રિવાજો અને શબ્દોમાં ઢાળે છે, પરંતુ આ રૂપાંતરના કારણે સાચા અને ખોટા વચ્ચેના પાયાના તફાવતને અલગ તારતી સમજનો ઇનકાર કરી શકાતો નથી। હું જુદા જુદા ધર્મ અને વિભિન્ન સંસ્કૃતિઓ ધરાવતા દેશમાં કામ કરું છું, એટલે મેં આ દરેક સમયે આ વૈશ્વિક અંતરાત્માને પ્રકટ થતો હંમેશા જોયો છે। ખરેખર ન્યાયની લાગણી, પ્રમાણિકતા, સન્માન અને પ્રદાન સહિતના એવા મૂલ્યો છે જે સંસ્કૃતિઓને અતિક્રમી જાય છે। કશું કેવું છે અનંત છે, જે યુગોને પાર કરીને ટકી રહે છે અને તે સ્વયં સ્પષ્ટ છે। જેમ વિશ્વાસને વિશ્વસનીયતાની જરૂર પડે છે તેટલું જ તે દ્રશ્યમાન છે। અંતરાત્મા અને અહમ। અંતરાત્મા એ અંતરનો અને નાનો અવાજ છે, તે શાંત છે, તે શાંતિ જાળવે છે। અહમ બહુ વિરાટ, આપખુદ અને અત્યાચારી છે। અહમ માત્ર પોતાના અસ્તિત્વ તથા આનંદ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે અન્યોની બાદબાકીને ઉત્તેજન આપે છે તથા તે બહુ સ્વાર્થી રીતે મહત્વાકાંક્ષી છે। જેમ બાળકો દરેક વ્યક્તિને તે બહુ સારી છે અથવા તે બહુ ખરાબ છે એવા બે જ વર્ગમાં વહેંચી નાખે છે, તેમ અહમ પણ દરેક સંબંધને તેનાથી જોખમ છે અથવા તો તેનાથી જોખમ નથી એવા બે વર્ગમાં જ વેચી દે છે। બીજી તરફ અંતરાત્મા અહમને લોકશાહી સ્વરૂપ આપે છે અને તેને જૂથ અથવા તો સમગ્ર સમુદાય અથવા તો સર્વ કલ્યાણની વિશાળ ભાવનાના ઉચ્ચ આસન પર લઈ જાય છે। તે સેવા અને પ્રદાન, અન્યોની સલામતી તથા સંતોષની નજરે જીવનને નિહાળે છે। ખરેખરા સંકટ વખતે અહમ કામ કરે છે, પરંતુ તેને તે સંકટ કે જોખમ ખરેખર કેટલું તીવ્ર છે તે નક્કી કરવાની કોઈ પરખ હોતી નથી। અંતરાત્માને પરખની બહુ સૂઝ હોય છે અને તે જોખમ કેટલીક અંશે છે તે નક્કી કરી શકે છે। તેની પાસે પ્રતિભાવોની ભવ્યતા હોય છે, તેની પાસે ક્યારે શું કરવું તે નક્કી કરવાની ધીરજ અને શાણ પણ હોય છે। અંતરાત્મા જિંદગીને અખંડ રીતે નિહાળે છે, તે જટિલ પરિસ્થિતિઓને પણ અપનાવવાની ક્ષમતા ધરાવે છે। અહમને જંપ વળતો નથી, તે ઝીણી ઝીણી ગોઠવણો કરતો રહે છે, તે સત્તા છીનવી દે છે, તે કોઈની ક્ષમતા ઘટાડી દે છે, તે અંકુશમાં ખીણી ઉઠે છે। અંતરાત્મા લોકોને ઊંડો આદર આપે છે અને તેમની સ્વનિયમનની ક્ષમતાને નિહાળી શકે છે।
અંતરાત્મા સદા પ્રદાન કરે છે, તે તમામ લોકોના મૂલ્ય અને કિંમતનો પડઘો પાડે છે અને તેમની પસંદગી કરવાની સત્તા અને ક્ષમતાનો દ્રઢતાપૂર્વક સ્વીકાર કરે છે. સાહજિક સ્વનિયમન ઉપરના પરિબળો દ્વારા કે પછી બાહ્ય પરિબળો દ્વારા પણ નાદી શકાતું નથી. અહમ નકારાત્મક પ્રતિભાવથી ગભરાઈ જાય છે અને સંદેશાવાહકને જ સજા કરી બેસે છે. તે તમામ વિગતો માહિતીઓનું સ્વની જાળવણીના સંદર્ભમાં જ અર્થઘટન કરે છે. તે હંમેશા માહિતીને દબાવી દે છે. તે વાસ્તવિકતાને મોટે ભાગે નકારી દે છે. અંતરાત્મા પ્રતિભાવોને મૂલ્યવાન માને છે અને તેમાં સત્ય છે કે નહીં તે પારખવા હંમેશા પ્રયાસ કરે છે. તે માહિતીથી ગભરાટ અનુભવતો નથી અને ઉલટાનું શું ચાલી રહ્યું છે તેનું ચોકસાઈભર્યું અર્થઘટન કરે છે. તેને માહિતી દબાવી દેવાની જરૂર હોતી નથી અને આથી જ તે દરેક દિશામાંથી વાસ્તવિકતાની સભાનતા માટે તૈયાર રહે છે. અહમ બહુ સંકુચિત દ્રષ્ટિ ધરાવે છે અને તે જિંદગીમાં તમામનું પોતાનું મતલબ કે મુરાદ પ્રમાણે જ અર્થઘટન કરે છે. અંતરાત્મા સામાજિક પર્યાવરણવાદી જેવો છે, જે સમગ્ર તંત્ર પ્રણાલી અને વાતાવરણની વાત સાંભળે છે અને દરેકને સમજે છે. તે શરીરને પ્રકાશથી ભરી દે છે. તે અહમને સમગ્ર વિશ્વ તરફ વધુ ચોક્કસ રીતે પ્રતિસાદ આપવા માટે સૌની મરજી સ્વીકારવા સક્ષમ બનાવે છે. અંતરાત્માની વધુ સમજ. અંતરાત્મા એ બનિદાન છે. ઉચ્ચ હેતુ, ઉદ્દેશ્ય અથવા સિદ્ધાંત માટે પોતાની જાતને કે પોતાના અહમને ગૌણ બનાવવો. ફરી એકવાર બનિદાનનો સાચો અર્થ છે કોઈ સારી બાબતને કોઈ વધારે સારી બાબત માટે ત્યજી દેવી. જે વ્યક્તિ ત્યાગ કરી રહ્યો હોય તેના મનમાં ખરેખર કોઈ બનિદાનની ભાવના હોતી નથી, પરંતુ નિરીક્ષક હોય તેને જ આ બનિદાન છે તેવો ખ્યાલ આવે છે. બનિદાન ઘણા પ્રકારનું હોઈ શકે, કારણ કે તે આપણી જિંદગીના ચાર પરિણામો દ્વારા વ્યક્ત થાય છે. ભૌતિક અથવા તો આર્થિક બનિદાન આપવું, એટલે કે શરીર, એક મુક્ત જિજ્ઞાસુ મન કેળવવું અને પોતાને પૂર્વગ્રહમાંથી મુક્ત કરવું, એટલે કે મન, અન્યો માટે ઊંડો આદર અને પ્રેમ દર્શાવવો, એટલે કે હૃદય, અને પોતાની ઈચ્છાને અન્ય મહાકન્યાન માટેની ઉચ્ચ ઈચ્છા ખાતર ગૌણ બનાવી દેવી, એટલે કે આત્મા. એક નવું તત્વજ્ઞાન, જિંદગી તરફનો નવો દ્રષ્ટિકોણ. દરેકની જિંદગી એક ઉદ્દેશ્ય સાથે જ અપાયેલી છે. તેના માટે બહુ મોંઘી ચૂકવણી કરવી પડે જ છે અને તે બહુ જ ધીરજ અને મહાન પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. ફ્યોડોરો દોસ્તોવ્સ્કી. અંતરાત્મા આપણને શીખવે છે કે સાધન અને સાધ્ય અભિન્ન છે. વાસ્તવમાં સાધનમાં પહેલેથી જ સાધ્ય જોડાયેલું હોય છે. ઇમ્યુએલ કેન્ટે શીખવ્યું હતું કે સાધ્ય હાંસલ કરવા માટે જે સાધનોનો ઉપયોગ થાય છે તે વાસ્તવમાં તે સાધ્ય જેટલા મહત્વનું હોય છે. મેક્યાવેનીએ તેનાથી તદ્દન ઉલટી જ બાબત શીખવી હતી કે સાધ્ય તેના માટે વાપરવામાં આવેલા સાધનને વ્યાજબી ઠેરવે છે. નીચેની સાત બાબતો જુઓ. ગાંધીજીના શીખવ્યા પ્રમાણે આ સાત બાબતો આપણો નાશ કરી દેશે. જો તમે દરેક બાબતને શાંતિથી અને કાળજીપૂર્વક તપાસશો તો ખ્યાલ આવશે કે દરેક કેટલી શક્તિશાળી અને અસરકારક રીતે સિદ્ધાંતવિહીન અથવા તો મૂલ્યવિહીન સાધનો દ્વારા હાંસલ કરવામાં આવેલ સાધ્યને દર્શાવે છે. કાર્ય વિનાની સંપત્તિ, અંતરાત્મા વિના આનંદ, ચારિત્ર વિના જ્ઞાન, નૈતિકતા વિના વેપાર, માનવતા વિના વિજ્ઞાન, બનિદાન વિના ભક્તિ, સિદ્ધાંત વિના રાજકારણ. શું તે જોવું રસપ્રદ નથી કે આ દરેક પ્રશંસનીય સાધ્ય કેવી ખોટી રીતે પ્રાપ્ત થઈ શકે છે? પરંતુ જો તમે કોઈ પ્રશંસનીય સાધ્ય પર ખોટા સાધનોના વપરાશ દ્વારા મેળવો તો અંતે તો તે સાધ્ય તમારા જ હાથ ગંદા કરે છે. તમારે વ્યાપારી કામકાજમાં, વ્યવહારોમાં તમે જાણો છો કે કોઈ તમારી સાથે પ્રમાણિક રહે છે અને કોઈ પોતાના વચન અને પ્રતિબદ્ધતાનો અમલ કરે છે. તમે એ પણ બરાબર જાણો છો કે કોણ અપ્રમાણિક રહે છે, બનાવટ આચરે છે અને છેતરપિંડી કરે છે. જેઓ અપ્રમાણિક છે તેમની સાથે એક કાનૂની કરાર કર્યા પછી પણ તમને ખરેખર વિશ્વાસ હોય છે ખરો કે તેઓ અમલ કરશે અને પોતાના વચન પાળશે? વિરોધાભાસી આજ્ઞાઓ. એક, લોકો
આંતરિક અસંગત અને સ્વકેન્દ્રિત છે. કોઈ પણ ભોગે તેમને પ્રેમ કરો. 2. જો તમે સારું કામ કરશો તો લોકો તમારા પર સ્વાર્થી ગુપ્ત હેતુ ધરાવવાનું આળ મૂકશે. કોઈ પણ ભોગે સારું કામ કરો. 3. જો તમે સફળ હશો તો તમે ખોટા મિત્ર અને સાચા દુશ્મનો મેળવશો. કોઈ પણ ભોગે સફળતા પ્રાપ્ત કરો. 4. તમે આજે જે સારું કામ કરશો તે આવતીકાલે ભૂંજાઈ જશે. કોઈ પણ ભોગે સારું કામ કરો. 5. પ્રમાણિકતા અને નિખાલસતા તમને નિર્બળ બનાવી દેશે. કોઈ પણ ભોગે પ્રમાણિક અને નિખાલસ બનો. 6. સૌથી મહાન વિચારો ધરાવતા સૌથી મહાન પુરુષો અને સ્ત્રીઓએ સૌથી અધમ મગજ ધરાવતા સૌથી નીચ પુરુષ અને સ્ત્રીઓ દ્વારા ઠાર કરવામાં આવે તે શક્ય છે. કોઈ પણ ભોગે હંમેશા મહાન જ વિચારો. 7. લોકો સંઘર્ષ કરી રહેલ લોકોની તરફેણ કરે છે, પરંતુ હંમેશા સૌથી સફળ અને ટોચના વ્યક્તિઓની તરફેણ કરે છે. કોઈ પણ ભોગે કેટલાક સંઘર્ષ કરી રહેલ લોકો માટે નડત આપો. 8. તમે જેના નિર્માણમાં વર્ષો ગાળ્યા હોય તેને રાતોરાત નાશ કરવામાં આવે એવું બની શકે છે. કોઈ પણ ભોગે નિર્માણ કરો. 9. લોકોને ખરેખર મદદની જરૂર હશે, પરંતુ જો તમે તેને મદદ કરશો તો તમારા પર પ્રહારો કરશે. કોઈ પણ ભોગે લોકોને મદદ કરો. 10. તમે તમારી પાસે જે શ્રેષ્ઠ હોય તેનું વિશ્વને પ્રદાન કરો અને તમારું જબડું તોડી નાખવામાં આવશે. કોઈ પણ ભોગે વિશ્વને તમારું શ્રેષ્ઠ પ્રદાન કરતા રહો. કેન્ટ એમ કેઇટ. એ અંતર આત્મા જ છે જે સતત આપણને સાધ્ય અને સાધન બંનેના અલગ અલગ છોડના અલગ અલગ છેડાના મૂલ્યો અને તે બંને કેવી રીતે અભિન્ન છે તે કહે છે. પરંતુ એ અહમ છે જે આપણને કહે છે કે સાધ્ય સાધનને વ્યાજબી ઠેરવે છે. તે આનાથી અજાણ છે કે મૂલ્યવાન સાધ્ય ક્યારેય મૂલ્યવાન સાધન દ્વારા પ્રાપ્ત કરી ના શકાય. તમને એવું લાગશે કે તમે તે પ્રાપ્ત કરી શકો છો, તમે તેને પ્રાપ્ત કરી શકો તેમ છો, પરંતુ કેટલાક અજાણ્યા પરિણામો સર્જાય છે જે પહેલી નજરે સ્પષ્ટ હોતા નથી કે જોઈ શકાતા નથી, પરંતુ છેવટે સાધ્યનો નાશ જ કરી દે છે. દાખલા તરીકે તમે તમારા બાળકોને બૂમ પાડીને તેમનો રૂમ સાફ કરવા કહી શકો છો, અને જો તમારું સાધ્ય રૂમ છે, રૂમને સ્વસ્થ કરવાનું જ હશે, તો તમે તેને પરિપૂર્ણ કરી શકશો. પરંતુ હું તમને ખાતરી સાથે કહી શકું છું કે આ સાધન સંબંધો પર નકારાત્મક અસરો છોડશે. એટલું જ નહીં, પરંતુ તમે જ્યારે થોડા દિવસ માટે બહારગામ જશો ત્યારે તે રૂમ સાફ પણ નહીં રહે. શાણ પણ શ્રેષ્ઠ સાધ્યો હાંસલ કરવા માટે શ્રેષ્ઠ સાધનો અપનાવવાનું સૂચવે છે. ફ્રાન્સિસ હચિસન. અંતર આત્મા સંબંધોના વિશ્વ સાથે આપણો પરિચય કરાવીને આપણી દ્રષ્ટિ શિસ્ત અને તીવ્ર નગ્નને બહુ ઊંડી રીતે બદલી નાખે છે. તે આપણને એક સ્વતંત્રને બદલે પરસ્પરાવલંબી સ્થિતિમાં લઈ જાય છે. જ્યારે આવું બને છે ત્યારે જ બધું બદલાઈ જાય છે. તમને અહેસાસ થાય છે કે દ્રષ્ટિ અને મૂલ્ય લોકોને પણ જણાવવા જોઈએ, અને તમે તે સૌ સાથે વહેંચેલા મૂલ્યને સાથે વણી નેતા માળખાઓ અને તંત્ર પ્રણાલીઓમાં સંસ્થાગત કરાયેલી શિસ્તને સ્વીકારવા ઇચ્છુક બનશો. આ રીતે સૌ સાથે વહેંચેલી દ્રષ્ટિ વણમાગી શિસ્ત અને વ્યવસ્થા જ સર્જે છે. અંતરાત્મા હંમેશા શા માટે ઉપલબ્ધ કરાવે છે, દ્રષ્ટિ શું હાંસલ કરવા ઈચ્છો છો તે બતાવે છે, અને શિસ્ત તમે કેવી રીતે હાંસલ કરશો તેનું પ્રતિનિધિત્વ કરે છે, અને તીવ્ર નગ્ન આ શા માટે શું અને કેવી રીતે વગેરે પાછળની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તીવ્ર નગ્નને કરુણામાં પરિવર્તિત કરવાનું કામ અંતરાત્મા કરે છે. તે અન્યો માટે સહાનુભૂતિ અને તાદાત્મ્ય બંનેમાં મિશ્રણ જેવી ગંભીર સંભાળ સર્જે છે. જ્યાં કોઈનું દુઃખ વહેંચવામાં અને સ્વીકારવામાં આવે છે, કરુણા એ તીવ્ર નગ્નની પરસ્પરાવલંબી અભિવ્યક્તિ છે. ગિન્દ પોસ્ટનના સહભાગી સર્જક જો એન સી જોન્સ એક વખત અનુભવને સાંકળે છે.
જેમાં તેમના યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર તેમને તેમના અંતરાત્માના માર્ગદર્શન દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાનું તથા જીવવાનું શીખવ્યું હતું. નર્સિંગ સ્કૂલમાં મારો બીજો મહિનો હતો ત્યારે અમારા પ્રોફેસર અમારી શીઘ્ર પરીક્ષા લીધી હતી. અંતરાત્માને પૂછીને ચાલનાર વિદ્યાર્થી તરીકે મેં તમામ પ્રશ્નોના ફટાફટ જવાબ આપ્યા, પરંતુ છેલ્લા પ્રશ્ન પર મારે અટકી જવું પડ્યું. તે પ્રશ્ન હતો કે સ્કૂલની સાફ સફાઈ કરતી મહિલાનું નામ શું છે. એ ચોક્કસ છે કે આ કોઈ મજાક જ હતી. મેં સાફ સફાઈ કરતી મહિલાને ઘણી વખત જોઈ હતી. તે લાંબી ઘેરા વાળ ધરાવતી અને 50 વર્ષ વટાવી ગયેલી સ્ત્રી હતી, પરંતુ તેનું નામ તો મને કઈ રીતે ખબર હોય. મેં મારી ઉત્તરવહી આપી અને તેમાં છેલ્લા પ્રશ્ન જવાબ આપ્યા વિના જ રહેવા દીધો. વર્ગ પૂરો થતાં તે પહેલાં એક વિદ્યાર્થીએ પૂછ્યું કે છેલ્લા પ્રશ્ન અમારી પરીક્ષામાં ગુણમાં ગણવામાં આવશે ખરો? હા હા, હું ચોક્કસ જ, એવો જવાબ અમારા પ્રોફેસરે આપ્યો. તમારી કારકિર્દી દરમિયાન તમે ઘણા લોકોને મળશો. તે તમામ લોકો મહત્ત્વના હશે. તેઓ તમારા ધ્યાન અને સંભાળને લાયક છે. પછી ભલેને તમે માત્ર સ્મિત કરો અને તેમને સામાન્ય ખબર પૂછતું સંબોધન કરો. આ પદાર્થપાઠ મારાથી ક્યારેય ભૂલાયું નહીં. મેં બાદમાં જણાવ્યું હતું કે તે મહિનાનું નામ દોરોથી હતું. જ્યારે લોકો તેમના દોરવાયા પ્રમાણે જિંદગી જીવે છે ત્યારે સાતત્ય અને માનસિક શાંતિ સર્જાય છે. જર્મનીમાં જન્મેલા પ્રિસ્બિટેરિયન ખ્રિસ્તી ધર્મનો એક ગ્રંથ, મંત્રી અને પ્રેરક પ્રવચકકાર કે લેખક વિલિયમ જે એચ બોયટકેરે 20મી સદીના પ્રારંભમાં કહ્યું હતું કે તમારે તમારું આત્મસન્માન જાળવવું જોઈએ. તમે જાણતા હો કે આ ખોટું છે, છતાં લોકોને કામચલાઉ ખુશ કરવા માટે તેવું કરવાને બદલે તમને જે સાચું લાગતું હોય તે કરીને લોકોને નારાજ કરવા એ વધારે સારું છે. અન્ય લોકો સાથે માયરું પણ હોય અને સાહસિક પણ હોય તેવા લોકોમાં આ આત્મસન્માન અને સાતત્યપૂર્ણ વર્તાવની ક્ષમતા જન્મે છે. અહીં માયારું કે ઉદાર એ અર્થમાં છે કે જેઓ અન્ય માટે, તેમના અભિપ્રાયો માટે, લાગણીઓ, અનુભવો અને શ્રદ્ધા માટે બહુ સન્માન અને આદર ધરાવતા હોય. જ્યારે સાહસિક હોવાનો મતલબ છે કે જેઓ વ્યક્તિગત રીતે કોઈ ભય કે સંકોચ વિના પોતાની શ્રદ્ધા કે માન્યતાને હિંમતથી વ્યક્ત કરી શકતા હોય. જુદા પડતા અભિપ્રાયો વચ્ચે મંથનમાંથી એવો ત્રીજો વિકલ્પ મળી શકે છે કે જે બંને વ્યક્તિઓએ સૂચવેલા વિકલ્પ કરતાં વધારે સારો હોય. આ ખરા અર્થમાં સા પૂજ્ય છે, જ્યાં કેટલાક ભાગ કરતાં સમગ્ર વધારે મહાન હોય છે. જે લોકો પોતાના અંતરાત્માની દોરવણી પ્રમાણે જીવતા નથી તેઓ આવી સાતત્યપૂર્ણ અને શાંતિપૂર્ણ જિંદગી માણી શકતા નથી. તેમનો અહમ તેમના સંબંધો પર અંકુશ જમાવવાનો પ્રયત્ન કરતો જણાશે. તેઓ કદાચ બનાવટી ઉદારતા કે સહાનુભૂતિ ક્યારેક ક્યારેક દેખાડશે, પરંતુ તેઓ સૂક્ષ્મ રૂપે યુક્તિ પ્રયુક્તિઓ આજમાવશે અને ઉદાર જણાય તેવા પરંતુ વાસ્તવમાં સરમુખત્યારશાહી વર્તન દાખવવાની હદે પણ જશે. સાતત્યપૂર્ણ અને પ્રમાણિક વ્યવહાર કેળવવાનો અંગત વિજય એક સહિયારી દ્રષ્ટિ, સહિયારી શિસ્ત અને સહિયારી નગ્નના જાહેર વિજય તરફ દોરી જાય છે. નેતૃત્વ એ મજબૂત, સ્વતંત્ર અને અહમભાવી શાસક તથા આજ્ઞાકિત, આશ્રિત અને અનુકરણ કરતા અનુયાયીઓ વચ્ચેના કાચા વ્યવહારને બદલે એક પરસ્પરાવલંબી કાર્ય બને છે. ફિલ્મ સ્ટોન. યુગાન્ડાના એક વ્યક્તિએ આપણા શિસ્ત, દ્રષ્ટિ અને નગ્નને દાહપણભરી રીતે દિશા નિર્દેશ આપવાની અંતરાત્માની તાકાતને બહુ સુંદર દિશે દર્શાવી છે. તેનું નામ સ્ટોન છે અને તે બહુ ઉમદા સોકર ખેલાડી છે. યુગાન્ડાના દરેક બાળકનું સપનું હોય છે કે તે પોતે એક સારો સોકર ખેલાડી બને, જેથી તેમને યુરોપિયન ક્લબ્સ એક ખેલાડી તરીકે સમાવી દે. સ્ટોનને પણ યુરોપમાંથી આ રીતે પુષ્કળ નાણાં મળે તેમ જ હતા, પરંતુ એકવાર એક મેચ દરમિયાન કોઈએ ઇરાદાપૂર્વક તેના ઘૂંટણ પર એવી રીતે પ્રહાર કર્યો કે તેના ઘૂંટણ ભાંગી ગયા. તેની ખેલાડી તરીકેની પ્રોફેશનલ કારકિર્દી ખતમ થઈ ગઈ. સ્ટોન બદલો વાળી શકે તેમ હતો કે કિન્નાખોરી રાખી શકે તેમ હતો, તે આત્મજ્ઞાનીમાં પડ્યો રહી શકે તેમ હતો, અથવા તો પોતાની બાકી જિંદગી પોતાના ભવ્ય ભૂતકાળને યાદ કરતા વિતાવી શકે તેમ હતો, પરંતુ તેણે એવું ના કર્યું. તેને બદલે તેના આ સંજોગો સામે પોતાની પસંદગીના પ્રતિભાવ આપવાનું નક્કી કર્યું. તેણે પોતાની કલ્પના દ્રષ્ટિ તથા પોતાના અંતરાત્માને કામે લગાડીને
પોતાની ધારી કિંમત આંકવાની ક્ષમતા નહીં હોવાના કારણે તથા કોઈ રોલ મોડલ કે આશાના અભાવે જેમની જિંદગી વેડફાઈ શકે તેમ હતી તેવા યુગાંડાના સમસ્યાઓ અનુભવતા તરુણોને પ્રેરણા આપવાનું તથા તેમને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું। હું તમને સ્ટોનને કાર્ય કરતો નિહાળવા આમંત્રણ પાઠવું છું। હું ઈચ્છું છું કે તમે તેનો જુસ્સો અનુભવો અને તેના હૃદય અને દ્રષ્ટિનો ખ્યાલ મેળવો। તમે એક જોરદાર એવોર્ડ વિજેતા લઘુ ફિલ્મમાં સ્ટોનની વાત જોઈ શકો છો। આ ફિલ્મ નિહાળવા માટે તમે www.theeighthabit.com/offer સાઇટ પર જઈને ફિલ્મ્સ મેન્યુમાં જ ફિલ્મ સ્ટોન પસંદ કરી શકો છો અથવા તો નીચે આપેલી લિંક પર જઈને તમે તે જોઈ શકો છો। મને ખબર છે કે આ ફિલ્મ તમે આનંદથી માણશો। તમે આ ફિલ્મમાં નિહાળશો ત્યારે જોશો કે સ્ટોન પોતાને જન્મ સાથે ઈશ્વર દ્વારા ભેટ મેળવેલ ગુણોને આજમાવીને તેની સંસ્કૃતિમાં બહુ સહજ રીતે વણાયેલી એવી બદલાવની ભાવનાને વિસારે પાડી દે છે। તે બનિદાન અને શિસ્ત માટે કેવો અંગત ભોગ આપે છે તેની નોંધ લો। તે પણ જુઓ કે કેવી અતૂટ નગ્ન સાથે તે દેશના યુવાનો સાથે તાદાત્મ્ય કેળવે છે જેથી આ યુવાનો પોતાની જિંદગીને પોતાના અંતરાત્માના નિર્દેશો પ્રમાણે આગળ વધારી શકે અને પહેલાં તો એક સારા સોકર ખેલાડી બનવા માટેની અને પછી આર્થિક રીતે સ્વનિર્ભર અને બાદમાં જવાબદાર પુખ્ત નાગરિક પિતા અને દેશમાં ફાળો આપતા નાગરિક બનવાની દ્રષ્ટિ કેળવી શકે। એ જુઓ કે કેવી રીતે આ યુવાનો ધીમે ધીમે સ્ટોનથી પણ આઝાદ થતા જાય છે જેથી તેઓ પોતપોતાની જાતને સ્વ અંકુશ તાલીમ અને પ્રદાનના સિદ્ધાંતો અંતરાત્મા પ્રમાણે ઘડી શકે। છેવટે એ પણ જુઓ કે કેવી રીતે સ્ટોન આ યુવાનોને તેમનું મૂલ્ય અને ક્ષમતાઓ એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જેથી તેઓ પોતપોતાનામાં તે નિહાળવા માટે પ્રેરિત થઈ શકે। ભાગ એક, તમારા અંતરના અવાજને જાણો, સારાંશ અને એક આખરી પડકાર। આપણે તમારા અંતરના અવાજને જાણો વિભાગના સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે પુનઃ અવલોકન કરીને આપણા મુખ્ય હેતુને ફરી યાદ કરીએ। આપણે જાણીએ છીએ કે મહાન ક્ષમતાઓ ધરાવતા અને મહાન તથા ઉચ્ચ પ્રદાન ધરાવતી જિંદગી વાસ્તવમાં સાકાર કરવા વચ્ચે કાર્યસ્તરે પ્રચંડ પડકારો તથા સમસ્યાઓથી વાકેફ હોવા વચ્ચે તેમજ તે સમસ્યામાંથી મુક્ત થવા અને તેને ઉકેલ માટેના એક નોંધપાત્ર બળ બની રહેવા માટેની આંતરિક તાકાત અને નૈતિક સત્તા વિકસાવવા વચ્ચે એક પીડાદાયક અંતર હોય છે। હું તમને ફરીથી જિંદગી વિશે વિચારવાના આ બહુ સરળ માર્ગની ભલામણ કરું છું। એક સમગ્ર વ્યક્તિ દેહ મન હૃદય અને આત્મા જેની મુખ્ય ચાર જરૂરિયાતો છે જીવવું શીખવું પ્રેમ કરવો અને વારસો છોડવો જે ચાર બુદ્ધિ ક્ષમતાઓ કે કૌશલ્ય ધરાવે છે શારીરિક માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક અને જેની સર્વોચ્ચ અભિવ્યક્તિઓ છે શિસ્ત દ્રષ્ટિ નગન અને અંતરાત્મા। આ તમામ અંતરના અવાજના ચાર પરિણામોને વ્યક્ત કરે છે જરૂરિયાત જુસ્સો શિસ્ત અને અંતરાત્મા। આપણે આ ચાર બુદ્ધિ સમજ અને તેની સર્વોચ્ચ અભિવ્યક્તિઓને સન્માનીએ છીએ સાંકળીએ છીએ અને સમતોલન કરીએ એટલે તેમના વચ્ચેના સાપ ઉચ્ચેથી આપણી અંદરથી એક અગ્નિ પ્રદીપ્ત થાય છે અને આપણને આપણો અંતરાત્માનો અવાજ સાંભળે છે। તમારા માટે એ જાણવું રસપ્રદ બને છે કે મેં ધ ફાયર વિધિનના ખ્યાલ અને શબ્દ પ્રયોગ સૌ પહેલીવાર રોજર અને રેબેકા મેરિંજ સાથે મળીને લખેલા પુસ્તક ફર્સ્ટ થિંગ ફર્સ્ટમાં કર્યો હતો। વર્ષો પછી 2002ના વિન્ટર ઓલિમ્પિક માટેની સોલ્ટ નેક ઓર્ગેનાઇઝિંગ કમિટીએ મને 2002ની આ રમતોના કેન્દ્રીય વર્તી વિચાર તરીકે નાઇટ ધ ફાયર વિધિનનો ઉપયોગ કરવા માટે મારી મંજૂરી માંગી હતી। કોઈ વિલંબ વિના જ મેં કહ્યું હતું કે આ શબ્દો ચોક્કસપણે ઉપયોગ કરો જ અમને અમારું સન્માન થતું નાખશે। તેમણે માનવીય જુસ્સાની ભવ્ય ક્ષમતા દર્શાવવા નાઇટ ધ ફાયર વિધિન અંતરાગ્નિ પ્રદીપ્ત કરો થીમનો કેવી રીતે ઉપયોગ કર્યો તે નિહાળવા માટે હું ભારે રોમાંચિત અને આતુર હતો। આ રમતોત્સવના કેટલાક સપ્તાહ પછી કમિટીના પ્રેસિડેન્ટ
મિન્ટ રોમનીએ મને કહ્યું કે તેમની જાણ મુજબ આ રમતોત્સવના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે રમતવીરો સ્વયંસેવકો તથા વિશ્વભરના પ્રેક્ષકોના દિનો દિમાગનો કબજો નહીંને તેવી લાંબા ગાળાની અસરો સર્જતી થીમ આયોજકોએ શોધી શક્યા. પ્રકરણ એકમાં મેં સમજાવ્યું હતું કે અંતરનો અવાજ એ પ્રતિભા, તમારી પ્રકૃતિદત્ત ભેટો અને તાકાત નગન, તે બાબતો જે તમને કુદરતી રીતે જ ઉત્સાહી ઉત્તેજિત બનાવે છે અને તમને કાર્ય પ્રેરણા આપે છે. જરૂર, વિશ્વને તમારા માટે ચૂકવવાની પર્યાપ્ત જરૂર છે. તેના સહિત અને વિવેક બુદ્ધિ, તે નાનો સ્થિર અંતરનો અવાજ જે તમને શું સાચું છે તેની ખાતરી કરાવે છે અને તમને ખરેખર તેમજ કરવા માટે સૂચવે છે. મેં તમને એમ પણ કહ્યું હતું કે તમે જ્યારે એવા કોઈ કામમાં વ્યવસાયિક, સામુદાયિક કે પારિવારિક સંકળાઓ છો જે તમારી પ્રતિભાનો ઉપયોગ કરે અને તમારા જોશને વેગ આપે, જે તમારી વિવેક બુદ્ધિની દોરવણી પ્રમાણે વિશ્વ માટે સંતોષવી જરૂરી લાગતી હોય, તે મહાન જરૂરિયાતોમાંથી પ્રકટ થઈ હોય, ત્યાં તમારો અંતર આત્માનો અવાજ, તમારો સાથ, તમારો આત્માનો સંકેત રહેલો હોય છે. કદાચ તમે અંતરના અવાજના ચાર પરિણામ અને દ્રષ્ટિ, શિસ્ત, જોશ અને વિવેક બુદ્ધિ એવા નેતૃત્વના ચાર લક્ષણો વચ્ચેની સમાનતાની નોંધ લીધી હશે. તેમાંની બે સંજ્ઞાઓ તીવ્ર જોશ અને વિવેક બુદ્ધિ સમાન છે, અન્ય બે પ્રતિભા અને જરૂરિયાત, અને અન્ય બે શિસ્ત અને દ્રષ્ટિને સમાંતર છે. વાસ્તવમાં જો તમે આકૃતિ 5.4માં વિવેક બુદ્ધિ વર્તુળને તેના કેન્દ્રીય અને અગ્રગણીય સ્થાનને સૂચવવાનું ઘેરું કરાયું છે તેની ઉપર ખેંચી મધ્ય સુધી નહીં જશો તો પણ તમને ચોક્કસપણે એક સરખું સ્વરૂપ જ જોવા મળશે. અંતરના અવાજના ચાર પરિણામોને મુહમ્મદ યુનુસની વાર્તામાં બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેણે પોતાનો અંતરનો અવાજ કેવી રીતે શોધ્યો? સૌથી પહેલાં તો તેણે જરૂરિયાતોને પાળખી, અંતર આત્માના અવાજે તેને કાર્ય કરવા માટે પ્રેરણા આપી. તેની પ્રતિભા તેની જરૂરિયાત સાથે મેળ ખાતી હોવાથી તેને પોતાની પ્રતિભાનો એક ઉકેલ મેળવવા માટે શિસ્તબદ્ધ કરી. આ ઉકેલમાં સામેલ કર્યા એ તેની પ્રતિભા બહારની આણી એટલું જ નહીં, પરંતુ તેની નગનનો પણ ઉપયોગ કર્યો. જરૂરિયાતમાંથી દ્રષ્ટિ જન્મે છે. વિશ્વભરમાં આવી જ જરૂરિયાતોને સંતોષવા માટે લોકોની અને સંસ્થાઓની ક્ષમતાઓનો ગુણાકાર કરવાની દ્રષ્ટિ જન્મે છે અને આ રીતે તેમને તેમના અંતરનો અવાજ શોધવાની પ્રેરણા મળે છે. ભાગ એક, તમારા અંતરનો અવાજ શોધો ના અંત સાથે હું તમને એક વચન અને એક પડકાર આપું છું. મારું વચન એ છે કે જો તમે આ ચાર ક્ષમતાઓ, પ્રતિભા, શિસ્ત, જરૂર, દ્રષ્ટિ, નગન અને વિવેક બુદ્ધિને તમારી જિંદગીની કોઈપણ ભૂમિકાઓમાં અપનાવશો તો તમને તમારી તે ભૂમિકા માટે અંતરનો અવાજ જરૂર સાંપડશે. મારો સરળ પડકાર એ છે કે તમારી જિંદગીમાં બે કે ત્રણ પ્રાથમિક ભૂમિકા નક્કી કરો અને તે દરેક ભૂમિકામાં તમારી જાતને નીચેના ચાર પ્રશ્ન પૂછો. એક, મારે શેની જરૂર છે? મારા પરિવારમાં, મારા સમાજમાં કે હું જ્યાં કામ કરું છું એ સંસ્થામાં. બે, શું હું સાચી પ્રતિભા ધરાવું છું? જો શિસ્તબદ્ધ રીતે એનો અમલ કરવામાં આવે તો એ મારી જરૂરિયાતોને સંતોષી શકે તેમ છે. 3, શું મારી જરૂરિયાતોને સંતોષવાની તક મારી નગનને સંલગ્ન છે? 4, શું મારો અંતરાત્મા મને કાર્ય કરવાની અને તેમાં સામેલ થવાની પ્રેરણા આપે છે? જો તમે આ ચારેય પ્રશ્નના જવાબ હકારમાં આપી શકો અને કાર્ય માટે યોજના ઘડવાની ટેવ પાડી દો અને પછી જ કામ કરવાનું શરૂ કરો, તો હું તમને ખાતરી આપું છું કે તમે જિંદગીમાં તમારા અંતર આત્માનો સાચો જવાબ મેળવવા માંગશો, એવી જિંદગી જે સાર્થક, સંતોષપૂર્ણ અને મહાન હશે. આપણે હવે ભાગ 2, અન્યોને તેમના અંતર આત્માનો અવાજ શોધવાની પ્રેરણા આપવા તરફ આગળ વધીએ. પ્રશ્ન અને ઉત્તર. પ્રશ્ન, શું તમે વ્યક્તિગત નેતૃત્વ માટેનો આ અભિગમ મારી સમગ્ર જિંદગીના એક પડકાર, વજન ઘટાડવું અને સુદોળતા ટકાવી રાખવું તેનો ઉકેલ આપી શકે?
ઉત્તર. જો તમે અન્ય મોટાભાગના લોકો જેવા જ હશો તો તમે સમયે અંતરે સુદૂર બનવાનો નિર્ધાર કર્યો હશે, અને મોટાભાગના કિસ્સાઓમાં આ કામમાં વજન ઘટાડવાનો સમાવેશ થાય છે. ઘણા કિસ્સાઓમાં સુદૂર બનવાનો મતલબ ચરબીને સ્થાને સ્નાયુઓ વિકસાવવાનો હોય છે, પરંતુ તેમાં તો ખરેખર વજન વધે છે, કારણ કે ચરબી કરતાં સ્નાયુઓનું વજન લગભગ બમણું હોય છે. જો કે આપણો મૂળ હેતુ તો સુદૂર બનવું અને શારીરિક રીતે સ્વસ્થ, મજબૂત અને ચુસ્ત રહેવું તે જ હોય છે. તે આપણી દ્રષ્ટિ બને છે. શિસ્ત શું છે? સામાન્ય રીતે તમે તેમાં કસરત, યોગ્ય પોષણ, આરામ અને માનસિક તાણને દૂર કરવાનો સમાવેશ થતો હોય છે. તીવ્ર નગન નાગરીના ઊંડાણ, ભાવનાત્મક પ્રતિબદ્ધતા અને તીવ્ર ઝંખનાને સૂચવે છે. વિવેક બુદ્ધિ એટલે કે શા માટે સ્વસ્થ રહેવું જોઈએ એવું કારણ પૂરું પાડે છે કે તમે લાંબુ જીવવા, તમારા પરિવારની જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી કરવા, તમારા પ્રપૌત્રોને ઉછેરવામાં મદદ કરવા માટે અથવા તો બસ માત્ર સારું લાગે એ માટે પણ સ્વસ્થ રહેવાની જરૂર છે. તમે એ પણ જોશો કે આમ કરવા પાછળ કોઈ બાહ્ય કારણ જ હોય, જેમ કે તમે માત્ર સારા દેખાવા માંગતા હોવ, સજાવટ, ઋતુમાં ફેરફાર, નવા વર્ષના સંકલ્પનો ટાઈમ વગેરે. તો આવી પ્રેરણા તેની તાકાત ગુમાવી દે છે અને તે ટકી રહેતી નથી, કારણ કે મૂળ હેતુ એટલો મૂલ્યવાન હોતો નથી કે તેના માટે આજની સંપૂર્ણ પ્રતિબદ્ધતા આવે. ખોરાકની ખોટી પસંદગી કરતી પહેલાં તમે તમારી જાતને આંતરિક રીતે જ એવું કહેવા માટે તાલીમબદ્ધ કરો, મારી લાલચ છે એ ભાવનાત્મક છે અને તેનો પ્રતિકાર કરવાથી મને જે જરૂરિયાત છે તે વજન ઘટાડવામાં મદદ મળશે અને મારું ચરિત્ર મજબૂત થશે. બીજું કે પોતાની જાતને પાત્રા અનુભવવું, તેનાથી વધારે મજેદાર કોઈ બાબત નથી. વજન ઘટાડવાનું ધ્યેય નક્કી કરવું અને પછી થોડા દિવસ કે ક્યારેક તો થોડા કલાકોમાં જ તે પડતું મૂકવાનું, વારંવાર બનવાથી હતોત્સાહ થઈ જવાય તે સ્વાભાવિક છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે હું જરાય શિસ્તબદ્ધ નથી. મારો અનુભવ એવો છે કે મોટા પ્રશ્ન શિસ્તનો નથી હોતો, પરંતુ પ્રશ્ન એ હોય છે કે આપણે હજુ દ્રષ્ટિ સાથે તેની કિંમત ચૂકવી નથી હોતી. આપણે હજુ આપણા સૌથી ગાઢ મૂલ્યો અને પ્રેરણાઓ એટલે કે અંતરાત્માનું આપણા માટે સૌથી મહત્વની બાબત સાથે જોડાણ પણ સાધ્યું હોતું નથી. મને મારા એક મિત્રના અનુભવનું ઉદાહરણ આપવા દો. હું મારી કારકિર્દીમાં બહુ આકરી મહેનત કરતો હતો. હું 45 વર્ષનો થયો ત્યાં સુધી તો ઘણો સફળ થઈ ચૂક્યો હતો. મારું વજન હોવું જોઈએ તેના કરતાં 60 પાઉન્ડ વધારે હતું. હું બહુ તાણમાં હોઉં ત્યારે બહુ ફરજિયાત રીતે ખાઉદરો બની જતો હતો અને મારી પાસે કામના કારણે નિયમિત કસરત કરવાનો સમય પણ રહેતો ન હતો. મારા પુત્ર નોગાને તેના પાંચમા જન્મદિવસ નિમિત્તે મને સ્વસ્થ જીવન વિશે એક પુસ્તક આપ્યું હતું. તેની અંદર તેની માતાએ તેને આ પ્રમાણે લખવામાં મદદ કરી હતી. ડેડી, આ વર્ષે મારા જન્મદિવસ ઉપર હું તમને સ્વસ્થ જોવા ઈચ્છું છું. હું તમને હજુ મારી આસપાસ જોવા ઈચ્છું છું. પેટમાં એક મુક્કા વિશે વાત કરો. આઉચ. મારા દીકરાની વિનંતીએ મારા જીવનશૈલી માટેના દ્રષ્ટિકોણને સમૂળ બદલી નાખ્યો. હવે વધુ પડતું ખાવું કે નિયમિત કે પછી નિયમિત કસરતનો અભાવ મારી વ્યક્તિગત પસંદગી રહ્યા ન હતા. મેં એકાએક જોયું કે હું મારા સંતાન માટે બહુ બિનઆરોગ્યપ્રદ વારસો સર્જી રહ્યો હતો. હું તેમને એવો આદર્શ પૂરો પાડી રહ્યો હતો કે કોઈ વ્યક્તિ માટે તેનું શરીર બહુ મહત્ત્વનું નથી કે સ્વનિયમન બહુ મહત્ત્વનું નથી, કે જો કોઈ ચીજ માટે જિંદગીમાં બહુ મહેનત કરવા જેવી હોય તો તે પૈસા અને પ્રતિષ્ઠા જ છે. મને અહેસાસ થયો કે મારા સંતાનો પ્રત્યેની મારી કાળજીમાં તેમની શારીરિક, નાણાકીય અને ભાવનાત્મક જરૂરિયાતો સંતોષવાથી પણ બીજી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. તેમાં તેમણે તેઓ બાકીની જિંદગી જેના આધારે ઘડી શકે તેવા સ્વસ્થ આદર્શ પૂરા પાડવાનો પણ સમાવેશ થાય છે. હું તેવું નહોતો કરી રહ્યો. આથી મેં મારા સંતાનો માટે સ્વસ્થ રહેવાનો નિર્ધાર કર્યો. મારા વજન ઘટાડવાનો નહીં, પરંતુ સ્વસ્થ રહેવાનો નિર્ણય કર્યો. આ મારા માટે ચાવીરૂપ બાબત હતી. મારી પ્રતિબદ્ધતામાં એવું કશુંક હોવું જોઈતું હતું કે જે મારા માટે ખરેખર મૂલ્યવાન હોય. હું આ પહેલાં ખાન પાન તથા કસરતના કેટલાક કાર્યક્રમો અજમાવી ચૂક્યો હતો. સામાન્ય રીતે જ કોઈ માનસિક તાણનો પ્રસંગ ના આવે તો
ત્યાં સુધી હું સ્વસ્થ જ રહેતો હતો. મારા માટે પ્રત્યેક કાર્યોત્તેજક તરીકે માત્ર વજન ઘટાડો એ જ પૂરતું ન હતું, પરંતુ મારા બાળકો બહુ મહત્ત્વના હતા. મેં મારા માટે એવું ધ્યેય નક્કી કર્યું કે હું સ્વસ્થ રહેવા ઈચ્છું છું. હું ઊર્જાસભર રહેવા ઈચ્છતો હતો. હું ઓફિસેથી ઘરે પાછા ફર્યા પછી બાળકો સાથે રમી શકું તેવી સ્ફૂર્તિ ધરાવવા માગતો હતો. હું કંપનીની સોફ્ટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા સક્ષમ રહેવા માગતો હતો. આ ધ્યેય હાંસલ કરવાના એક ઉપાય તરીકે મેં ખાનપાન પર અંકુશ અને કસરતના એક કાર્યક્રમનો અમલ શરૂ કર્યો. અહીં મુખ્ય બાબત એ હતી કે ખાનપાન પર અંકુશ મેળવવો કે પછી કસરત કરવી એ મારું ધ્યેય ન હતા, પરંતુ મારું ધ્યેય એ હતું કે મારા સંતાનો માટે સ્વસ્થ રહેવું છે. મેં સ્વસ્થ રહેવા ઈચ્છતા હોય તેવા અન્ય લોકો સાથે પણ મારા ધ્યેયની વાત કરવાનું નક્કી કર્યું. અમે હવે સાથે મળીને કસરત કરવા જતા હતા. મેં એ સુનિશ્ચિત કર્યું કે હું મારા ધ્યેયો પૂર્ણ કરવા માટે અલગથી ચોક્કસ સમય ફાળવું જ. કામ કરવાનું ક્યારેય બંધ કરવું અને શરીરની જરૂરિયાતો તરફ ક્યારેય ધ્યાન આપવું તે નક્કી કરતા હું શીખી ગયો. મેં મારી વિચારવાની રીત બદલી નાખ્યા ને 2 વર્ષ થઈ ગયા હતા. હવે મને પથારીમાંથી ઊભા થવામાં બહુ જહેમત કરવી પડતી ન હતી. કસરત કરવી એ જાણે મારા સ્વભાવનો એક ભાગ બની ગયું હતું. હું શરૂઆતમાં કસરત છોડી દેવાની વાતો કરતો તેવી વાતો હવે કરતો ન હતો. ચોક્કસ એવા દિવસો પણ ક્યારેય આવતા હતા જ્યારે હું બહુ સારી રીતે કસરત કરતો ન હતો. મને એમ લાગે કે હું થાકી ગયો છું, મારા ગોઠણની પાછળનો ભાગ ખેંચાઈ ગયો છે, મને માથું દુખે છે કે બહુ ગરમી છે. કેટલીક વાર હું દોડવાનું માંડી વાળતો હતો, પરંતુ હવે મારા માટે ફરી કસરતમાં પ્રવૃત્ત થઈ જવું બહુ સરળ હતું, કારણ કે મારી પાસે આ વધુ મોટું ધ્યેય હતું. એક વ્યક્તિ માટે મારી વધારે મોટી કટિબદ્ધતા હતી, જેને હું મારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો. હું ફરીથી સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકતો હતો. પ્રશ્ન: નોકરી મેળવવા વિશે શું? સુદોર બનવું એ મુખ્યત્વે એક સ્વતંત્ર પ્રયાસ હોય છે. નોકરી મેળવવી એ સ્પષ્ટ રીતે પરસ્પરાવલંબી પ્રયાસ છે, જેમાં કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર અસરકારક રીતે પડેલા પ્રભાવ પર આધાર રાખવાનો હોય છે. હવે આપણે એ વિચારીએ કે વ્યક્તિગત પ્રભાવના એ 4 જ લક્ષણો, દ્રષ્ટિ, શિસ્ત, નગ્ન અને વિવેક બુદ્ધિ કે અંતરાત્માને અપનાવીને તમે તમારી ઈચ્છાપૂર્વકની નોકરી કેવી રીતે મેળવી શકો. અહીં 4 મહત્ત્વના છે. જો તમે તેમાંના એક પણ લક્ષણની અવગણના કરશો તો તમારા માટે તમારી આનંદ, તમારી મનપસંદ નોકરી મેળવવાનું ઘણું અઘરું બની જશે. અને જો કદાચ તમે તેને મેળવી પણ લેશો તો પણ તમે જેના માટે ખાતરી આપી હશે કે જેની તમારી પાસે અપેક્ષા સેફટી હશે તે આપી શકવા માટે સક્ષમ નહીં રહો. ચાલો ધારી લઈએ કે એક જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે નોકરીદાતાઓ તેના કર્મચારીઓને નોકરી છોડીને જવા દે છે અને નવા કર્મચારીઓની ભરતી પણ કરતા નથી. ખાસ કરીને એવા ઉદ્યોગમાં અને એ શહેરમાં આવી પરિસ્થિતિ છે જ્યાં તમે કામ કરવા અને રહેવા માંગો છો. આવા સંજોગોમાં તમે તમારી મરજી મુજબની નોકરી કેવી રીતે મેળવશો? સૌ પહેલાં તો દ્રષ્ટિ કેળવવા માટે પણ તમારે એ જાણવું જરૂરી બને છે કે નોકરી અથવા તો કામ શું છે, તે નોકરીમાં ખરેખર શેનો સમાવેશ થાય છે તે જાણવા માટે શિસ્તનો ઉપયોગ કરો. તે નોકરી સમજવા તમે જ્યાં કામ કરવા માંગો છો તે સંસ્થાને સમજવા, તે નોકરીના અજોડ જરૂરિયાતો સમજવા અને તેમાં સ્પર્ધા ગ્રાહકોની ઈચ્છા અને જરૂરિયાતો તથા તે ઉદ્યોગના પ્રવાહ અને લક્ષણો સમજવા માટે તે બજાર સ્તરની સમજ મેળવવા માટે શિસ્તનો ઉપયોગ કરો. અન્ય શબ્દમાં કહીએ તો તમે જે સંસ્થામાં જોડાવા ઈચ્છો છો તે જે પડકારો અને સમસ્યાઓનો સામનો કરી રહી છે તે સમજવાની કિંમત ચૂકવો. હવે તમારી નગ્ન ક્યાં છે તે ઓળખી કાઢો. દાખલા તરીકે શું આ નોકરી તમારી પ્રતિભા, ઈશ્વરદત્ત ભેટો, રસ, ક્ષમતાઓ અને કૌશલ્યોનું પ્રતિબિંબ પાડે તેમ છે? જો તેમ હોય તો શું તમારો આત્મા એમ કહે છે કે આ એવી મૂલ્યવાન નોકરી છે ખરી જેના માટે તમારે પ્રતિબદ્ધતા દાખવવી પડે? જો તેવું હોય તો પછી એ પણ જુઓ કે તમે તમારી જાતને એ રીતે કામ કરતી નિહાળી શકો છો ખરા? આ બધી પ્રાથમિક તૈયારીઓ કર્યા પછી હવે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા સજ્જ બની ગયા છો, પરંતુ અહીં તમારે ઇન્ટરવ્યૂ લેનારાઓનો સામનો કરવાનો છે તેવી વધુ એક સમસ્યા સ્વરૂપે નહીં, પરંતુ નિર્ણયકર્તાઓ જે સમસ્યાઓ અનુભવી રહ્યા છે તેના ઉકેલ રૂપે
તેમને મળશો. તેમના મોટાભાગના મહત્વના પ્રશ્ન વિશે હાલ તમને ત્યાં નોકરી કરતા લોકો કરતાં પણ તમારી સમજ વધારે છે એ પ્રદર્શિત કરો. તેમની પરિસ્થિતિ પ્રમાણે કામ કરવા માટે તેમને ત્યાં હાજ ફરજ બજાવી રહેલા લોકો કરતાં પણ વધારે નગ્ન અને કટિબદ્ધતા તમે ધરાવો છો તેવું દર્શાવો. જો જરૂર લાગે તો તમારા પોતાના ખર્ચ પણ એક ચોક્કસ સમયગાળા માટે અજમાયશનું સૂચન કરો. આ સમયગાળો એટલો હોઈ શકે કે જ્યાં સુધી તેમને ખાતરી ના થઈ જાય કે તેઓ અન્ય કોઈને આ ફરજ માટે વિચારી રહ્યા છે, તેના કરતાં કે તેઓ જેમને નોકરી પર રાખી ચૂક્યા છે તેમાંના કોઈ પણ કરતાં તમારી પાસે તેમની સમસ્યાઓની વધારે બહેતર ઉકેલ છે. કારણ કે તમે એક નેતા છો, તમે સારું કામ થાય તે માટે પહેલ કરો છો. તમને કોઈ સારું કામ કરવાનું કહેવામાં આવે ત્યાં સુધી રાહ જોતા નહીં. તમને હંમેશા કોઈ કામ કરવાનું સૂચવવું નથી પડતું. તમે કામ કરો છો પરંતુ તે કામ મૂર્ખતાપૂર્ણ નથી હોતું. તમે બહુ સજાગ છો, તમે બહુ સંવેદનશીલ છો, તમે બહુ પ્રભાવશાળી અને આદરપાત્ર છો. તમે આ નોકરી શોધવાની પ્રક્રિયા પર સૈદ્ધાંતિક રીતે હાથ ધરો. કોઈ અસર પડવા માટે અતિશયોક્તિ નહીં, કોઈ છેતરપિંડી નહીં, કોઈ બનાવટ કે છળ નહીં, કોઈ અસત્ય નહીં, કોઈ ઢોંગ નહીં, કોઈ દોડ નહીં કે કોઈને નીચે પાડવાની તરકીબ પણ નહીં. તમે સંસ્થાની જરૂરિયાતો, તેમની ચિંતાઓ, તેમની સમસ્યાઓ અને તેમના ગ્રાહકોની જરૂરિયાતો, ચિંતાઓ અને સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે એ ભાષામાં જ વાત કરો. કોઈપણ વ્યક્તિ કોઈ નિર્ણય કરતા સમક્ષ આવો અભિગમ દાખવે તે તરત જ ધ્યાન ખેંચશે અને મોટાભાગના કિસ્સાઓમાં તો પોતાની ઊંડાણપૂર્વકની તૈયારી અને સ્થિર અને શિસ્ત તથા કિંમત ચૂકવવાની તેમજ ભોગ આપવાની તત્પરતા દ્વારા તેમના દિલ જીતી લેશે. મેં છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન અનેક લોકોની આ જ સલાહો આપી છે. તેમના થોડાક લોકોએ આ સલાહો પર અમલ કર્યો છે અને મોટે ભાગે તેઓ પોતાની ઈચ્છા મુજબની નોકરી મેળવવા સફળ રહ્યા છે. હું મોટે ભાગે તેમને આ પ્રક્રિયા વધુ સારી રીતે સમજાવવા માટે રિચાર્ડ બોન્સના તાજેતરના પુસ્તક વોટ કલર ઇઝ યોર પેરાસૂટ વાંચવાની પણ ભલામણ કરું છું. પ્રશ્ન: સમતોલ જીવન પ્રાપ્ત કરવા શું કરવું? ઉત્તર: એક પછી એક થયેલા અનેક સર્વેક્ષણોમાં જણાવ્યું છે કે મોટાભાગના લોકો સૌથી વધારે જે પડકારનો સામનો કરી રહ્યા છે તેમાં સમતોલ જીવન મેળવવાનો પડકાર મુખ્ય છે. લોકો પોતાના કામ પર તથા અન્ય ફરજિયાત પ્રવૃત્તિઓમાં એટલા બધા વ્યસ્ત રહેવા માંડ્યા છે કે સંબંધો અને તેમના જેમાં ખરેખર આનંદ મળે છે તેવી પ્રવૃત્તિઓની સંકોચાતી રહીને છેવટે બાજુ પર ધકેલાઈ જાય છે. તેઓ તાકીદે બધું પતાવવાના બંધાણી બની જાય છે. આ રીતે તાકીદે બધા કામ પતાવવાના વમળમાં ફસાઈ ગયેલા એક માણસની વાર્તા સાથે આપણે આ પરિસ્થિતિનો ઉકેલ જાણીએ. એ વાતની નોંધ લેજો કે તેણે તેના માટે સૌથી અગત્યની બાબત શું છે તે વિચારવા માટે ઘણો સમય ફાળવ્યો હતો. વિવેક બુદ્ધિ, દ્રષ્ટિ અને તીવ્ર નગ્ન, અને તે પછી તેની અગ્રણીઓ સાથે સુમેળ જાળવવા માટે જિંદગીને કેવી રીતે ગોઠવવી તે સર્જનાત્મક રીતે નક્કી કરવા તેણે માપદંડોનો ઉપયોગ કર્યો. શિસ્ત અને પોતે જે ઈચ્છતો હતો તેવી સમતોલ જિંદગી મેળવી. એ પણ નોંધ કરો કે કેવી રીતે પત્ની સાથે સહિયારા પ્રયાસો દ્વારા તેણે ઉકેલ મેળવ્યો. તેની સાચી વાર્તા વાંચો તેના પોતાના જ શબ્દમાં. હું મારી માતા સાથે હંમેશા ખાસ મૈત્રી ધરાવતો હતો. અમે સાથે મળીને જિંદગીના સુખ દુઃખના કેટલાક પ્રસંગોમાં એકબીજા માટે આધાર બન્યા હતા, એટલે અમારી વચ્ચે ગદબનું તાદાત્મ્ય રચાયું હતું. મને મારી માતા માટે અનહદ પ્રેમ હતો અને તેની સાથે સમય પસાર કરવામાં વિશેષ આનંદ આવતો હતો. તેમ છતાં જિંદગીમાં એકવાર એવું બન્યું હતું કે હું મારા કામ, મારા સમુદાય અને મારા પોતાના પરિવારને લગતા કેટલાક કાર્યમાં વ્યસ્ત થઈ ગયો હતો. મારી જિંદગી એટલી હદે વ્યસ્ત બની ગઈ હતી કે અમસ્તા સમાચાર પૂછવા માટે પણ એક ફોન કરવામાં પણ ક્યારેક સપ્તાહો પસાર થઈ જતા હતા, અને ક્યારેક હું મળવા જવાનો થોડો સમય પણ કાઢું તો એવું બનતું હતું કે અમે હજુ બેસીએ અને વાત કરીએ ત્યાં તો મારો અન્ય મીટિંગમાં જવાનો કે અન્યત્ર પહોંચી વળવા માટે જવાનો સમય થઈ જતો હતો. મારી માતા સાથેના મારા સંપર્ક તદ્દન અછડતો બનવા લાગ્યો હતો. મારી માતા મારા માટે ક્યારેય
તેને વારંવાર મળવા જવા માટે દબાણ કરતી ન હતી, પરંતુ આ પરિસ્થિતિથી હું પોતે જ ખુશ ન હતો. હું જાણતો હતો કે હું મારી માતાને નિયમિત નહીં મળતો રહું તો મારી જિંદગી અંકુશ બહાર જતી રહેશે. આથી મેં અને મારી પત્નીએ સાથે મળીને આ પરિસ્થિતિ પર બહુ જ વિચાર કર્યો. તેને મને દર સપ્તાહે કે અમે એક ચોક્કસ સમયપત્રક નક્કી કરવાનું સૂચવ્યું, જે અમારા પરિવાર માટે અને મારી માતા માટે એમ બંને માટે અનુકૂળ રહે. અમે કેલેન્ડર તપાસ્યું તો ખ્યાલ આવ્યો કે મારી પત્નીને દર બુધવારે સાંજે દેવળમાં પ્રાર્થના ગીતોની પ્રેક્ટિસ માટે જવાનું હતું, એટલે દર બુધવારે મારે મારી માતા સાથે રોકાવું એવું નક્કી થઈ ગયું. હવે મારી માતાને ખ્યાલ છે કે દર સપ્તાહે કે પછી દર બે સપ્તાહે એક ચોક્કસ સમયે હું તેમને મળવા આવીશ. મારે ત્યાં પહોંચ્યા પછી 10 મિનિટમાં ભાગવાનું થાય તેવું બનતું નથી કે બહુ ઓછી વાર કોઈ ખનીજ સર્જાયો છે. જો તેને કોઈ કસરતની જરૂર હોય તો અમે સાથે ચાલવા જઈએ છીએ. બાકીના સમય તે મારા માટે ભોજન રાંધે છે. ક્યારેક હું તેને મોલમાં ખરીદી માટે લઈ જાઉં છું. તે એટલા અંતરે છે કે મારી માતાને વાહન હંકાવવાનું અનુકૂળ રહે છે. અમે અમારા પરિવાર વિશે, વર્તમાન પ્રસંગો વિશે, અમારા સ્મરણો વિશે અદ્રક વાતો કરીએ છીએ. હું મારી માતા સાથે જે સાંજ વિતાવું છું તે મારી વ્યસ્ત જિંદગીમાં એક શાંતિ દ્વીપ બની જાય છે. મેં મારી પત્નીને કહ્યું કે તેણે આપેલા સૂચનોમાંથી આ સૂચન સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે. આ સુંદર વાર્તા એ દર્શાવે છે કે આપણે જ્યારે આપણા હૃદય અને મગજની ખરેખર કઈ બાબતો આપણા માટે અગત્યની છે તેના પર કેન્દ્રિત કરીએ અને પછી તેની સાથે અનુકૂળન શાંતિ જિંદગી વિતાવીએ તો શું થઈ શકે છે. જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારી માતાની જિંદગીમાં સર્જાયેલા ખાનીપો ભરવા માટે તેની સાથેના વિશેષ સંબંધને માત્ર નિભાવીશ જ નહીં, પરંતુ જે છે તેના કરતાં પણ વધારીશ. મારો પ્રવાસ કાર્યક્રમ અતિશય ભરચક હોય છે, તે છતાં મેં આ નિર્ધાર કર્યો અને બાકીની સમગ્ર જિંદગી હું ગમે ત્યાં હોઈશ તો પણ હું દિવસમાં કમસે કમ એકવાર તો મારી માતાને ફોન કરીશ જ. એ મારાથી 50 માઇલના અંતરે રહે છે, તેમ છતાં પણ હું કમસે કમ દર 2 સપ્તાહે એકવાર તેમને મળવા જવાનો વિશેષ રીતે પ્રયાસ કરીશ જ. તે પછી તે બીજા 10 વર્ષ જીવી, પરંતુ હું તેમની જિંદગી માટે મારી ઊંડાણપૂર્વકની કૃતજ્ઞતા અને અમે સાથે જ સમય કાઢીએ તે કેટલું મૂલ્યવાન છે તેની અભિવ્યક્તિ કરવાનું પણ શરૂ કરી શક્યો ન હતો. હું એ શીખ્યો કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે નિયમિત રીતે સંવાદ કરો છો તે પછી તમે તેમની સાથેની સમજણના એવા સ્તરે પહોંચી જાઓ છો કે ઘણી બધી બાબતો તદ્દન નજીવી બની જાય છે. મેં જોયું છે કે હું રોજ ફોન કરું તેમાં અને દર 2 સપ્તાહે રૂબરૂ મળવા જાઉં તેમાં ખાસ ફરક રહેતો નથી. અમે જ્યારે સાથે હોઈએ ત્યારે એકબીજા સાથે મુક્ત અને પ્રમાણિક હોઈએ તેટલી જ સમીપતા ફોન પર પણ વાત કરતા અનુભવતા હોઈએ. જાણે કે અમારી વાતચીત સરળંગ ચાલતી હતી. અમે ફોન પર વાત કરીએ કે રૂબરૂ મળીએ તેમાં કોઈ ફરક જ ન હતો અને મને તે વાતની બહુ જ નવાઈ લાગતી હતી, કારણ કે હું માનતો હતો કે રૂબરૂ મળવાની તોને બીજું કશું ના આવી શકે. મને ખાતરી છે કે બીજા સંદર્ભમાં તે સાચું છે, કારણ કે એ છે કે દરેક વાતચીતની પાછળની વાતો ઉમેરાતી જતી હોય છે અને પછી કશું જોડવાનું બાકી રહેતું હોય તેવું ભાગ્ય જ બને છે. તેને બદલે તમે માત્ર અનુભવોને બદલે ઊંડી આંતરસૂઝ અને લાગણી એકબીજા સાથે વહેંચી શકો છો. અંતરંગ વાતચીતનો મતલબ છે મારી અંદર નિહાળો. પાછલી વાર્તામાં આપણે જે સજ્જનનો અનુભવ વાંચ્યા તેમની જેમ જ મને પણ બહુ સહાય કરતી અને સમજદાર પત્ની હોવાનો લાભ મળ્યો છે. તે બહુ સમૃદ્ધ માનસિકતા ધરાવે છે. મારી પત્ની સાંદ્રા જિંદગીને કોઈ વાનગીના એક નિશ્ચિત ટુકડા સમાન જોતી નથી. જ્યારે માત્ર ભરપૂર અવકાશ જ હોય, જ્યાં મારી માતા સાથેના મારા સંબંધનો મતલબ હું તેનાથી એટલો સમય દૂર હોઉં, તે મારી માતા સાથેના મારા સમયને એવી રીતે નિહાળતી હતી કે તેનાથી વાસ્તવમાં અમારા સંબંધમાં પણ ઊંડાણ વધ્યું હતું. મારી માતાનું અવસાન થયું ત્યારે અમે તેની કબરની તકતી પર શેક્સપિયરના 29મા સોનેટના એક પંક્તિ મુકાવી હતી. તારા મધુર પ્રેમને યાદ કરીએ છીએ એટલી સમૃદ્ધિ મળે છે. હું તમને આ સોનેટ ધીમે ધીમે અને એકદમ કાળજીથી સાંભળવાની ભલામણ કરું છું. તમારી કલ્પનાને તેની દરેક પંક્તિના અર્થ અને સમૃદ્ધિથી ભરપૂર બનાવી દો.
હું જ્યારે નસીબ અને લોકોની મહેરબાની ગુમાવી બેઠો હતો, હું મારી ત્યજાયની સ્થિતિ પર એકનો એકનો જ દુષ્કા ભરતો હતો અને મેં મારી કમનસીબીનું ભારે આક્રંદ કર્યું હતું, પરંતુ તે સ્વર્ગના બહેરા કાને અથડાયો અને મેં મારી સ્થિતિ જોઈ અને મારા નસીબને દોષ આપ્યો. મેં ઈચ્છ્યું કે મારી જિંદગીમાં હજુ ઘણી આશાઓ રહી હોત, મને તેમના જેવી આશાઓ હોત, તેમના જેવા મિત્ર હોત, મને તે માણસ જેવી કના પામવાની, પેલા માણસ જેવી તકો પામવાની ઈચ્છા હતી. મેં જે માણ્યું તેની મને ખાસ કદર ન હતી અને આ વિચારે હંમેશા મને મારી જાત માટે ટિક્કાર છૂટતો હતો. અચાનક જ મને તારો પ્રિય પાત્રનો વિચાર આવ્યો અને પછી મારી સ્થિતિનો. જેમ સવાર પડે ને કોઈ પક્ષી તહુકો કરી ઉઠે, પછી બનેને તે અંધારી પૃથ્વી પરથી બોલતું હોય, જાણે સ્વર્ગના દરવાજે રૂચાઓ ગવાતી હોય. તારા મધુર પ્રેમને યાદ કરવા માત્રથી જો આજની સંપત્તિ સપડાતી હોય, તો પછી હું મારી સ્થિતિની કોઈ રાજા અથવા અદનાબદની કરવાનું પણ પસંદ નહીં કરું. કદાચ જિંદગીને સમતોલ બનાવવાનો સર્વોચ્ચ ઉપાય પરિવાર છે. વ્યક્તિગત વિકાસનું પહેલું અને સૌથી માંગ ધરાવતું સ્વરૂપ પણ પરિવારમાં જ જન્મે છે અને સમાજને મહાનતા પ્રદાન ઉપલબ્ધ કરાવે છે. હું માનું છું, જેમ એક સાણા નેતાને એકવાર કહ્યું હતું તેમ, કે વિશ્વમાં જે સૌથી મહત્વનું કામ કરો છો તે તમારા પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે જ થતું હોય છે. ડેવિડ ઓ મેકેઈએ શીખવ્યું હતું, ઘરમાં મળતી નિષ્ફળતાઓનો બદલો અન્ય કોઈ સફળતા વાળી શકતી નથી. પરિવારના મહત્વ વિશેની મારી દ્રઢ માન્યતા એટલી ઊંડાણપૂર્વકની અને એટલી મજબૂત છે કે કેટલાય વર્ષો પહેલાં તેને મને એક પુસ્તક ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીઝ લખવા પ્રેર્યો હતો. વાણી પણ એ જિંદગીની સૌથી મહાન નેતૃત્વ જવાબદારી છે અને તે સૌથી ઉચ્ચ ખુશીઓ અને આનંદ પ્રદાન કરે છે. અને જ્યારે સાચું નેતૃત્વ એટલે કે દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર નગન અને વિવેક બુદ્ધિ વાનીપણામાં પ્રતિબિંબિત ન થાય ત્યારે તે બહુ વિકટ, દુઃખી અને નિરાશાનો સ્ત્રોત બને છે. હું એ વાતે ચકિત થઈ જાઉં છું કે કેવી રીતે દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર નગ્ન અને વિવેક બુદ્ધિ અનુસારની નાની નાની ગોઠવણોના કેવા વિરાટ પરિણામો આવે છે. હું માનું છું કે ભવિષ્યમાં કોઈ દિવસે આપણે સૌ આવા નાના નાના ફેરફારો કેવા મોટા મોટા પરિણામો લાવે છે તે બાબતનો અહેસાસ કરીને એક સાથે આશ્ચર્યચકિત અને ઉદાસ થઈશું. પરિવારમાં દ્રષ્ટિ અને શક્યતાઓની સમજ ઉમેરવી, તે દ્રષ્ટિ પ્રમાણેના કાર્યો સાકાર કરવા માટે શિસ્ત અને ભોગ આપવા, તીવ્ર નગ્ન, તીવ્ર ઈચ્છા અને કટિબદ્ધતાની ઊંડી લાગણી સાથે મુશ્કેલ સમયને સાથે મળીને વેઠવો અને આ બધું અંતરાત્મામાં સંચાલન પ્રમાણે થાય તે સુનિશ્ચિત કરવું એ કોઈપણ માતા પિતા માટે નેતૃત્વનું સર્વોચ્ચ અને શ્રેષ્ઠ શિક્ષણ છે એમ હું માનું છું. જો દ્રષ્ટિનો એક ભાગ આ પારિવારિક સંસ્કૃતિ પેઢી દર પેઢીમાં ઉતરે તે જ જોવાનો હોય, તો કદાચ જિંદગીમાં બીજું કાંઈ હાંસલ ના કર્યું હોય તો પણ આટલું થાય તેનાથી આપણી જિંદગીમાં ભરપૂર ખુશીઓ મળી જાય છે. પરંતુ જો આપણે તેમ કરવામાં નિષ્ફળ જઈએ, તો અન્ય બાબતોમાં ગમે તેની સફળતા મળી હોય તો પણ એ આ નિષ્ફળતાનું વળતર આપી શકતા નથી. હું હંમેશા હોર્ન ગ્રીનલીફ વિટિયરના આ મર્મભેદી શબ્દો વિશે વિચાર કરું છું. બોલતા કે લખતા તમારા ઉદાસીન ભર્યા શબ્દમાંથી સૌથી ઉદાસીન ભર્યા શબ્દ એ છે, એવું થતું હોત. પરંતુ અન્ય કોઈને શીખવ્યું છે કે આપણે જેવા બની શકીએ તેમ હતા તેવા બનવા માટે ક્યારેય મોડું થતું હોતું નથી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું ભાગ 2, અન્યોને તેમના અંતરાત્માનો અવાજ શોધવા પ્રેરણા આપો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત, અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી, ધ 8 હેબિટ, સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.